આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં એવી શાસ્ત્રીય કથાઓ સરસ આવે છે, બહુ સરસ મજાના ટીનેજમાં પ્રવેશ કરનારા એક યુવકની કથા છે, જેનો જન્મ જ્યારે થયેલો ત્યારે એવા અરસામાં થયો હતો, મા બાપે ઘણા વર્ષો સુધી રાહ જોઈ છે, પોતાના લગ્ન પછી ઘણી બધી માનતાઓ માનેલી છે, દેવીઓને પ્રાર્થનાઓ કરેલી છે, અનુષ્ઠાનો કરેલા છે, અને પછી જાણે માગીને મેળવેલો દીકરો હોય એવી રીતે કોઈ ઉપરવાળાની મહેરબાની થઈને આ દીકરો જન્મેલો, એટલે બહુ જ લાડકોડમાં, વન એન્ડ ધ ઓનલી સન ઓફ અ વેરી હેલ્ધી એન્ડ વેલ્ધી ફેમિલી, એટલે એટલા બધા લાડકોડથી એને ઉછેરેલો છે, અને એને એક પણ ચીજમાં ક્યારેય ના પાડી નથી, એને ના સાંભળવાની કોઈ ટેવ જ નથી. અને આ લગભગ આજના ટીનેજમાં સૌથી મોટું જોખમ, જેને ના સાંભળવાની ટેવ ન હોય એના માટે સૌથી મોટું જોખમ કે જ્યારે કોઈક મહત્વના તબક્કે એને ના સાંભળવાની આવે એ ડાયજેસ્ટ નથી કરી શકતો, કારણ કે એને સાંભળી જ નથી. એટલે ના એક શબ્દ નથી, આપણા કલ્ટિવેશનનો એક ભાગ છે, એક અનુશાસનનું એક પ્રકરણ છે, અને આપણે લાઈફના એ પ્રકરણને આપણે હંમેશા ઓમિટ કરતા આવ્યા છે, એને ક્યારેય ના નથી સાંભળી કોઈ સંજોગોમાં નહીં. અને એને પહેલી વખત એક એવો ઝટકો લાગે છે, ઘટના એવી બની, ક્યાંક બહાર ન ગયો છે અને રસ્તા પરથી જતા જતા એણે નાટકનો ખેલ જોયો, બહુ મજાનો ખેલ ચાલી રહ્યો છે, જૂના વખતના ગામડાઓમાં આજે પણ હજી ચાલતું હોય છે, પણ જૂના વખતના કેવા ખેલ ચાલતા, એટલે મદારી વાંદરો લઈને આવે, ડુગડુગી વગાડે, વાંદરો જાત જાતના ખેલ કરે, લોકો પૈસા ફેંકે એટલે પછી એ પૈસા લઈને જતો રહે, કોઈ ગીત ગાય અને પછી એ ઢોલને નગારાના આધારે ગીત ગાતો હોય, કોઈ ડાન્સ કરતું હોય અને એ બે કે ત્રણ જણની ટીમ આખી પરફોર્મન્સ આપે, આખું ટોળું રસ્તા પર જમા થાય, અને પછી એ ગેટવે ઓફ ઇન્ડિયા પર થતું હોય, દરિયા કિનારે થતું હોય, કોઈ રોડ પર ચાર રસ્તા પર થતું હોય, બધું બ્લોક થઈ જાય, બધા ઊભા રહી જાય અને ત્યાં ને ત્યાં એક 15 મિનિટનું પરફોર્મન્સ આપી, લોકો સિક્કા ફેંકે, ત્યાંથી 40, 50, 30 રૂપિયા જે મળ્યા કલેક્ટ કરીને એ માણસ જતો રહે, પછી નેક્સ્ટ વળી પાછા આગળના સ્ટેશન પર જાય, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર થાય, આવું ઘણું ચાલતું આવ્યું. આવી જ રીતનો એક જૂની પ્રથાનો એક શો હતો અને ત્યાં આગળ એક નાટકનો ખેલ ચાલે છે, જે આખી નાટકની ટીમ છે એમાં બધા પોતપોતાનો રોલ પ્લે કરે છે, બે બાજુ બાંબુ નાખેલા છે, એક બાજુ દોરડું બાંધેલું છે ટાઈટ, અને જે નાટકનો મેઇન ખેલૈયો છે એજેડ છે 40+, અને એ ઉપર ચડી અને છેક અહીંથી લઈને અહીં સુધી આખો દોરડા પર ચાલે, દોરી ઉપર વાંસ ઉપર દોરી બાંધેલી છે અને આટલા લાંબા મીટરો સુધી, લગભગ 30, 40, 50 મીટરનું ડિસ્ટન્સ એ પગે ચાલીને દોરી ઉપર, લગભગ 1.5-2 માળ ઉપર એ દોરી ઉપર પગે ચાલતો ચાલતો જાય છે, હાથમાં એક વાંસ પકડી હોય અને એના આધારે ચાલે, અને ત્યાં નીચે ઢોલ એવો વાગતો હોય એ મ્યુઝિકના આધારે એના તાલ મેળવી અને ચાલતો હોય છે. આ જોઈને ભલભલા સ્તબ્ધ થઈ જાય કે હેરત પ્રમાણે કે આ આટલી હાઈટ પરથી જો પટક્યો અને નીચે પડ્યો તો ખોપડી ભાંગશે અને એનું બેલેન્સ કેવી રીતે રહેશે. એક આટલી નાનકડી લગભગ 1.5 ઇંચની જાડાઈવાળી દોરડી છે, એ દોરા પર પગ મૂકી મૂકીને ચાલવાનું, જેમ પગ પડે એટલે દોરી આખી બેન્ડ થાય, દોરી આખી હલે, બે પગથી આમ દોરી પકડી રાખીને પાછો એની પર ઝોલા ખાય, વળી પાછો દોરી સ્થિર કરે, વળી પાછો આગળ ચાલે, વળી પાછો ઝોલા ખાય, પાછો સ્થિર થાય, પાછો રિવર્સમાં આવે, આ બધા જે કરતબ જોયા, ખેલ જોયા, હેરત પામી ગયા લોકો, તો ફટાફટ સિક્કાઓ ઉછાળે છે અને બધા જોવા ભેગા થયા છે. આ ટીનેજર યુવાન જેનું નામ છે ઇલાચી, બહુ માર્મિક નામ છે, કદાચ નાનપણમાં સાંભળ્યું હોય ને ક્યાંક ઇલાચી કુમારની કથા, એની ઉપર બહુ બધી રચનાઓ થઈ છે, શાંતિલાલ શાહ એની ઉપર ભક્તિ ગીતો બનાવ્યા છે, પણ એક એવું કેરેક્ટર છે, બહુ સુંદર કેરેક્ટર, સેંકડો વર્ષો જૂનું કેરેક્ટર પણ આપણને બહુ ગમે એવું છે અને અત્યારના યંગસ્ટર્સને માટે બહુ ટાઈમલી છે. એ ઇલાચી કુમાર એ પોતે ફરતો ત્યાં આવ્યો છે અને એને પણ થયું, મિત્રોની સાથે નીકળ્યો કે લાવ જોવા દે શું ચાલે છે, બધાની નજર છે કે પેલો એ ગયો ચાલે છે, એક પાછો આમ ચાલતો હોય, અરે હમણાં લાગે કે હમણાં પડશે, બેલેન્સ નહીં રહે, વળી પાછો એ ગમે તે રીતે આમ 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 થઈને બેલેન્સ મેળવી લે છે, એમ જ લાગે કે એ ગયો અને પાછો બેલેન્સમાં આવી જાય, એમ કરતાં કરતાં બધાની નજર એની પર છે, આ ઇલાચીની નજર ત્યાં છે જ નહીં. એ આખો જે ખેલ ચાલી રહ્યો છે એ વખતે જે ખેલૈયો ઉપર ચાલે છે એની ડોટર નીચે છે અને એ ઢોલ વગાડે છે, એના ઢોલના તાલ ઉપર આખો ખેલ કરી રહ્યા છે અને ઇલાચી એ ડોટર તરફ જોવે છે, એનું મન આ છોકરી પર છે અને નજર માત્ર એની ઉપર પડેલી, એને જોઈને એટલી બધી બ્યુટીફુલ યંગ અને ચાર્મિંગ લેડી એની સામે જોઈને મન મોહિત થઈ ગયું, એની સામે જ જુએ છે. મન છે ને, મનને હંમેશા આકર્ષણ શેનું હોય, મનગમતી ચીજ હોય અને મુખ્ય ચીજ હોય, એમાં મનગમતી ચીજનું આકર્ષણ હોય હંમેશા, આ એક સાયકોલોજી છે, મનને ગમતું કંઈક હોય અને મુખ્ય વસ્તુ કંઈક બીજી જ હોય. હવે તમને ખાલી ભજીયા ભાવતા હોય
તો જમણવારમાં માણસ ભજીયા પર તૂટી પડશે. ભજીયા મુખ્ય ચીજ નથી, પણ મનગમતા છે ને તો ભજીયા પર તૂટી પડવાનું. પછી મનગમતી ચીજમાં ભલે બીજું આવતું હોય પણ તૂટી પડશે ભજીયા પર, કારણ કે એને મનગમતો પદાર્થ છે. એવી રીતે આખા 8-6 કલાક સ્કૂલમાં સ્ટડી કરનારો માણસ, એને પીટીનો પિરિયડ ખાલી ગમતો હોવો જોઈએ, તે પીટીનો પિરિયડ પૂરો વસૂલ કરશે, કારણ કે મનગમતો પિરિયડ છે. બાકીના ટાઈમમાં એ ભણશે નહીં. મુખ્ય વસ્તુ પીટીનો પિરિયડ નથી. તમને કોઈ પૂછે, નાના બાળકને પૂછ્યું હોય ઘણીવાર કે તને સ્કૂલમાં બધામાંથી સૌથી વધારે કયો પિરિયડ ગમે, તો કે પીટી. એના પપ્પાને ટેન્શન થાય કે આ ગગાને મેં સ્કૂલમાં મોકલ્યો છે કે અખાડામાં મોકલ્યો છે, એ ક્યાં હમ શું સમજીને જાય છે. મેં જિમ્નેશિયમમાં મોકલ્યો છે ને પીટી ગમે છે ને, બીજું બધું ગમતું નથી. પણ મનગમતું હોય એ ત્યાં મન સ્વાભાવિક ખેંચાય, મુખ્ય હોય કે ન હોય. હંમેશા મુખ્યનું આકર્ષણ હોવું જોઈએ, પણ સાયકોલોજી સેઝ નો કે મુખ્યનું આકર્ષણ ન થાય, જે મનગમતું હોય એનું આકર્ષણ થાય. હવે આ આખા માહોલમાં મુખ્ય ચીજ છે આ ખેલ, અને બધાનું ધ્યાન એની તરફ જ છે, પણ આ છોકરાને માટે મનગમતું કંઈક બીજું છે. અને સાયકોલોજી સેઝ કે મનગમતું હોય ત્યાં મન ડાયવર્ટ થાય, ત્યાં મન સ્વાભાવિક ખેંચાય. મુખ્ય ભલે બીજું કંઈક હશે, પણ જે મનગમતું હશે, જે એકદમ સાઈડમાં હશે, તો પણ એના તરફ મન કુદરતી ખેંચાશે, અને ત્યાં એનું ધ્યાન ગયું. એ એક સરખો ત્યાં જોયા જ કરે છે. બધાની નજર અહીંયા છે, એની નજર કોર્નર પર છે. અને પેલી ઢોલ વગાડે રાખે અને એનું રૂપ જોઈને એટલો બધો ભાવિત થઈ ગયો, 2-3-4 મિનિટ સુધી ધરાઈ ધરીને જોઈ લીધું. ખેલ પૂરો થયો, એ પેલો નીચે ઉતર્યો જમ્પ મારીને, બધા વિખરાયા. પેલો ઘરે ગયો. ઘરે ગયા પછી જે પિક્ચરમાં મૂવીમાં બતાડતા હોય, બસ એમ એ પથારીમાં પડ્યો સપનાઓ રંગીન જોયા કરે છે, અને બિચારો બહાર જ નથી આવી શકતો. એ આખી રાત જાગે છે, મનમાં આનું આ દ્રશ્ય ફરી ફરી યાદ આવ્યા કરે. રિપીટેડલી એ પિક્ચરમાંથી બહાર નથી આવી શકતો કે હવે હું શું કરું, અને કઈ રીતે મેળવું, કરવાનું શું. આખી રાત ગઈ, સવાર પડી અને નીકળી પડ્યો પાછો, કે આનો ખેલ આજે ક્યાં છે આનો ખેલ. એને ખેલમાં રસ નથી, એને ઢોલમાં રસ નથી, એને ઢોલ વગાડનાર દીકરીમાં રસ છે, એને છોકરીમાં જ રસ છે. અને ત્યાં નીકળી પડ્યો, પાછી ખબર પડી કે આજે પેલા એરિયામાં છે. શોધતો એ ત્યાં ગયો, અને આ શોધતો ત્યાં જાય છે. પછી તો આ રોજનો ક્રમ થયો, રોજ નીકળવાનું. ખાલી કલાક એને લાગે શોધવામાં કે આ ક્યાં છે. આ કોઈ પિરિયોડિક ટેબલ નહોતા આવતા કે ભાઈ તમે પહેલેથી જાણકારી આપી દો કે આજે અહીંયા છે, આજે નવરંગપુરા, કાલે ઉસ્માનપુરા, કંઈ એવું હતું નહીં. શોધવાનું અને નગરમાં ફરવાનું, અને ફરતા ખબર પડે કે અહીંયા આગળ છે, એટલે ત્યાં જઈને ઊભા રહે. પછી તો જાણકાર કોઈ થઈ ગયું હોય એ એમની ટીમમાંથી એને પૂછી લે, કાલે ક્યાં જવાના છો કે કાલે અહીંયા. સારું, સરસ, તમારો ખેલ સારો હોય છે. રોજ ત્યાં પહોંચી જવાનું, સ્પેસિફિક ટાઈમ પર સ્પેસિફિક પર્પઝ માટે પહોંચવું. આ પરંપરા સૈકાઓ જૂની છે, આ સૈકાઓ પહેલાંથી પરંપરા ચાલી આવે છે કે સ્પેસિફિક ટાઈમ ફોર સ્પેસિફિક પર્પઝ ફોર સ્પેસિફિક પર્સન, ત્યાં પહોંચી જ જવાનું. પછી ક્લાસીસની બહાર હોય, પુલની નીચે હોય, એ જિમ્નેશિયમમાં હોય, એ જ્યાં હોય ત્યાં પહોંચી જવાનું. બસ ઊભા રહેવાનું, વેઇટ એન્ડ વોચ, ત્યાં ઊભા રહેવાનું ખાલી. આ વેઇટ એન્ડ વોચ થિયરી જે છે ને, બહુ વર્ષો જૂની છે, સૈકાઓ જૂની. એ વખતે પણ આ હતું, અને એ માણસ ત્યાં પહોંચ્યા પછી એનું ધ્યાન ખાલી ઢોલ વગાડનાર છોકરી પર. એને કશો ખેલમાં રસ નથી, એને આમાં રસ જ નથી. બધા ત્યાં જોતા હોય, બધાને આકર્ષણ મુખ્ય ચીજનું છે, અને આનું આકર્ષણ એક મનગમતા પદાર્થ ઉપર છે. એ ત્યાં જ એનું મન સ્થિર થયું છે. દિવસો સુધી આ ચાલ્યું, હવે બેતાબ બન્યું છે. હવે મનમાં થઈ ગયું કે ગમે તે થાય, મારે એક પ્રપોઝલ મૂકવી છે. 2 જગ્યા, એક તો અહીંયા મૂકવાની અને બીજી ઘરે મૂકવાની. હવે કરવું શું, કારણ કે એને ખબર છે કે હું કોણ છું અને આ લોકો કોણ કહેવાય. એટલે પ્રપોઝલ મૂકતા પહેલાં 17 વાર વિચાર કરવો પડે. માણસ એની ઉંમર થઈ એટલે બધા અંદરના ભાવો બધા પ્રગટવા માંડ્યા, પણ એને ખબર છે કે ઘરે આ વાત કઈ રીતે મૂકી શકાય. ઇટ ઇઝ અ વેરી ડેલિકેટ થિંગ. આ વસ્તુ મૂકવી બહુ મોટું સાહસ હતું. પણ મનમાં એકવાર જેટલો એ વધારે ને વધારે અંદર ઊંડો ઉતરતો ગયો, એને ખ્યાલ આવતો ગયો. પછી તો એક સમય એવો આવે છે કે એ લોકોને કદાચ નગર છોડીને કદાચ બીજી બાજુ પણ જવાના છે. આ તો ફરતી કોમ, આ ફરતી કમ્યુનિટી છે. બધા એક એક તાલુકા વાઇઝ બધે એ લોકો જે જસ્ટ કીપ ઓન વોન્ડરિંગ, એટલે આગળ ચાલે. આને થયું કે હવે હું આગળ તો ક્યાં જઈશ, મને રોજ કંઈ બહાર નહીં જવા દે. આ તો નગરમાં હતા તો નીકળતા હતા, હવે શું કહું. એટલે એને થયું કે હવે ઇટ ઇઝ નાઉ હાઈ ટાઈમ કે હું ઘરે વાત કરી દઉં. એને ઘરે વાત કરવી છે. હંમેશા શરૂઆત જ્યારે થાય ને, આંખથી શરૂઆત થઈ હોય, મન એવું ભીનું થાય અને એને એવો વહેમ પડે કે હું પ્રેમમાં પડી ગયો છું. મનમાં એક એવું થઈ જાય કે આને પ્રેમ કહેવાય કે નહીં તો આપણે પછી પાછળથી ડિસાઈડ કરશું, પણ એને બચારાને એવો વહેમ પડે કે હું પ્રેમમાં પડ્યો છું. પ્રેમમાં માણસ પડે જ છે, ઊભો થતો જ નથી ક્યારેય.
ખાલી હાડકા પાછલા કેટલા ભાંગ્યા એ કોઈ જોતું નથી, અને કેટલા ના ભાંગ્યા, એકના ના ભાંગે, પડે એક પણ છ સાત ના ભાંગે. આ બહુ ખતરનાક ચીજ છે. માણસ ક્યારેય પ્રેમમાં બેસતો નથી, પ્રેમમાં સૂતો નથી, પ્રેમમાં પડે જ છે. યુ ઓલવેઝ ફોલ્સ ઇન લવ. તમે જુઓ, હી નેવર સિટ્સ ઇન લવ, હી નેવર વોક્સ ઇન લવ, હી ઓલવેઝ ફોલ્સ ઇન લવ. એ હંમેશા પડે પડે, પછી શું થાય ખબર નહીં, પણ ઊંધા માથે પડે પડે, ત્યારે એવો પડે કે બચારા બધાને એમ થાય કે આ કેવો પડ્યો, કેવું ભમ થયું હશે ને વાગ્યું હશે, પણ બીજાને કશી ખબર પડે કે ના પડે, એને તો કંઈ ના પડે, એને કશી ખબર ના પડે. પહેલી નજરનો પ્રેમ, બસ આ પહેલી નજરનો લવ એટ ફર્સ્ટ સાઈટ, એવું ગમી ગયું કેરેક્ટર કે હવે તો આ મેળવીને જ રહીશ. ઘરે વાત કેવી રીતે કરવી? બેચેન થઈ ગયો છે, ખાતો પીતો નથી, ખાવાનું અડધું થઈ ગયું, ઊંઘવાનું અડધું થઈ ગયું, દિવસે કંઈ કામ કરતો નથી, આમ ખોવાયેલો ખોવાયેલો રહે. જે જે સિમ્પટમ્સ આજે છે એ જ સિમ્પટમ્સ એ વખતના હતા. રોગ તો એનો એ જ હતો, રોગ એનો એ જ, સિમ્પટમ્સ બદલાતા નથી હોતા, સમય બદલાય, ડિકેડ્સ બદલાય, સૈકાઓ બદલાય, પણ એ જૂનો રોગ હતો ને એ રોગના સિમ્પટમ્સ એઝ ઇટ ઇઝ હતા. આજે તમે જે કહેતા હોય પણ એ સિમ્પટમ્સ એ હતા. અને પિતાને થાય કે બાપને થાય કે આ દીકરો કેમ આમ બેચેન રહે છે, કંઈ મજા નથી, ક્યાંક તો છે મનમાં કંઈક એને છે જે કહી નથી શકતો. બેટા કંઈ મૂંઝવણ છે? તો કે ના 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 પપ્પા કંઈ નથી. બેટા કંઈ હોય તો કહી દે, જો તું એકનો એક છે, તું મૂંઝાયેલો મૂંઝાયેલો છે, તારો ચહેરો કહી આપીશ, તું મૂંઝાયેલો છે. ના ના પપ્પા એવું કંઈ છે નહીં, ખાસ એવું કંઈ નથી, જો મનમાં કંઈ હોય તો બેટા કહી દે, અમારા માટે છે ને તારા કરતાં વધીને આગળ કોઈ નથી. એને આશા બંધાઈ કે આ બહુ સારું સ્ટેટમેન્ટ છે, મારા કરતાં આગળ વધીને કોઈ નથી, આ શબ્દ પકડી રાખવા જેવો છે, મને કે ભવિષ્યમાં કામ લાગશે. પપ્પા મારે કંઈ કહેવું છે પણ હું નથી કહી શકતો. બેટા એવું ના હોય, તું બાપને નહીં કહી શકે. અને જો એક વસ્તુ સમજી રાખ, અમે પપ્પા ને મમ્મી છીએ, તારા બેસ્ટ ફ્રેન્ડ્સ જ છીએ, તારા મિત્રો છીએ. મન ખોલીને છે કે હોય કહી દેવાનું, વી આર ગુડ ફ્રેન્ડ્સ, નો મેટર કે જનરેશન આખું એક ને બે નંબરનું છે, પણ આપણે મિત્રો છીએ, તું મન ખોલીને કહી દે. માં મૂંઝવાનું શું, જે પણ મૂંઝવણ હોય ને એ મૂંઝવણમાં દૂર કરવામાં અમે સહાયક થશું. પપ્પા ચોક્કસ? તો કે માં ખાતરી પૂછે છે, તને લાગે છે કે તારો બાપ તારી મૂંઝવણ વધારે? તો કે ના પપ્પા, પણ અમુક મૂંઝવણ એવી હોય છે ને કે જેમાં એ મૂંઝવણમાં તમે શું કરશો એની પણ મને મૂંઝવણ છે. કે બેટા તારે જે કેવું હોય કહી દે. કે પપ્પા હું કહેવાની શરૂઆત કરું ને પણ ત્યાં હું અટકી જઉં છું. બેટા બધે એવું હોય, બાપ સામે એવું ના હોય, જે હોય ને કહી દેવાનું, કહી દેવાનું, એમાં ગભરાવાનું નહીં. મને એમ થાય કે તમારે લીંબુ પાણી પીવું છે, આટલી બધી મૂંઝવણ થાય, સીધું માગી ના લેવાય. જ્યારે માણસને ખબર હોય કે મારે લીંબુ પાણી નથી પીવું પણ મારે દારૂ પીવો છે, કઈ રીતે મગાય, ત્યારે જ માણસ મૂંઝાતો હોય, સમજ્યા? સીધું સીધું લીંબુ પાણી માગવાનું તો એને કોઈ હેઝિટેશન ના થાય. એને હેઝિટેટ થતો હોય તો સમજવાનું કે બીજી કોઈ ચીજમાં હું હેઝિટેટ નથી થતો ને આમાં જ થઉં છું, તો મારી ડિમાન્ડ ક્યાંક બીજી કંઈક હશે, ખોટી હશે, નહીં તો હેઝિટેશન છે એનું. અને અટક્યો બે વાર ત્રણ વાર ચાર વાર, પછી બહુ ઢાળ મળ્યો, પછી ભાઈ ગબડ્યા કે પપ્પા આમાં એવું છે કે પેલું નાટકવાળા આવેલા, ખબર છે આપણે જોવા ગયેલા પહેલા દિવસે, તમે પણ આવેલા, તમે સામે હતા, હું આ બાજુ ઊભો હતો. તો કે ક્યારની વાત કરે છે, હવે પપ્પાને આ નાટકને કંઈ ખબર જ નથી, કારણ કે આ તો આવું તો કેટલું આવીને જોયું જોયું અને ગયું. હવે આ ભાઈને તો હજી નાટક ચાલુ છે, એટલે આ અંદર હતો અને રોજ જોવા જતો કે પેલા દોરડા પર ચાલતો, હા 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 આપણે ગયેલા, તો શું છે પપ્પા એ નાટક? મને નાટક બહુ ગમી ગયું, મને નાટક બહુ ગમી ગયું. હા સારું હતું, અને એમાં જે ખેલૈયો હતો બાકી ગજબ નહોતો, કેવો ફટકડતો ઉપર ચડતો હતો, દોઢ બે માળ જેટલી હાઈટ પર એક કૂદકો મારી બાંબુ ટેકવીને સીધો જમ્પ પાણી ઉપર અને સીધો દોરડા પર એનો પગ પડે, બહુ બેલેન્સવાળો માણસ હતો. તો કે પપ્પા એ તો છે જ, પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બહુ સારું હતું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું હતું. તો કે એનો મને ખ્યાલ નથી પપ્પા, મને તો એનો જ ખ્યાલ છે. તમે નાટક જોતા હતા પણ પપ્પા આખા નાટકનો બેઝ ક્યાંથી તૈયાર થતો તમને ખબર છે? તમને ખબર છે આખું જે બેઝ તૈયાર થયો, તમે એ જો બંધ કરો ને નાટક ન ચાલે. તો કે એ તો છે જ ને, એ તો ઢોલ વાગે ત્યાં સુધી જ તાન ચડે, ઢોલ બંધ થાય એટલે નાટક બંધ થાય. તો કે પપ્પા એ બરાબર છે, પણ ઢોલ કોણ વગાડતું હતું? તો કે એવું મને ખ્યાલ નથી. તો કે બસ એ જ છે ને, આખા નાટકનું મૂળ ત્યાં છે પપ્પા, ને હું મૂળ સુધી પહોંચ્યો, હું મૂળ સુધી પહોંચ્યો. આ છોકરો કેટલો મેચ્યોર હશે. પપ્પા હું મૂળ સુધી પહોંચ્યો, આખા ખેલમાં જે કંઈ પણ હતું એનું મૂળ ક્યાં? એ છોકરી હતી જે ઢોલ વગાડતી હતી, બહુ જોરદાર હતી, મને બહુ ગમી ગઈ.
પપ્પા થોડા કોશિયસ થાય કે એટલે ચલો આપણે છે ને જમવાનો ટાઈમ થયો. પપ્પા બધી વાત પછી તમે મને શું કીધું? હું તારી મૂંઝવણ દૂર કરીશ. જો પપ્પા હું કંઈ નથી શકતો, તમે સમજી જાઓ તો સારું. તું શું કેવા શું માગે છે? તમે પપ્પા સમજી જાઓ તો સારું, મેં તમને આટલું કીધું. તમે નાટક જોવા આવ્યા હતા, હું પણ નાટક જોવા ગયો હતો, અને પછી પપ્પા હું રોજ જતો હતો. તો કે ક્યાં? હા, નગરમાં. આપણે જ્યાં જ્યાં અલગ અલગ એરિયામાં થતા હોય, દરેક એરિયામાં હું રોજ જતો હતો નાટક જોવા માટે. મને નાટકનો જે આ પાર્ટ હતો એ બહુ જ ગમ્યો. એ છોકરી જે ઢોલ વગાડતી હતી, તો કે એ સારું વગાડતી હતી. કે સારું વગાડતી હતી નહીં, હતી જ સારી. એ છોકરી સારી હતી, ઢોલ સારો જ વાગે, ઢોલ ગમે તેવો હોય, પણ છોકરી સારી હતી. અને મને એ બહુ ગમી ગઈ છે. અને એટલે જો આગળ કાંઈ બોલતો નહીં તું, હવે મને મૂંઝવણ તો એક શબ્દ બોલતો નહીં. ચાલ જમા બેસી જા, ચાલ જમવા આવ. કે પપ્પા કશું પપ્પા નહીં, ચાલ જમા બેસ, માથાકૂટ નહીં કર. હવે પપ્પાને ખ્યાલ આવ્યો કે આ તો ટ્રેક ચેન્જ થાય, રાખો. આ તો ટ્રેક ચેન્જ થાય. તમે ઉપડ્યા હો મુંબઈથી, વાપી વલસાડ બધું ક્રોસ કરીને પછી આગળથી ટર્ન થઈ જાય સુરત ઉધનાથી, ભૂસાવળ લઈ જાય ગાડી. આપણે તો અમદાવાદ જવાનું હતું, ઠેકાણે પડી જઈએ. એ કે આ તું છે ને અત્યારે કશું બોલતો નહીં. પપ્પા તમે મેં જે કીધું એ માથાકૂટ બંધ કરતા, ચાલ જમા બેસ. એ દિવસે તો પ્રકરણ પૂરું થઈ ગયું, કે બોલાયું નહીં. આ તો જમતા જમતા થોડી થોડી વારે પાછો જોયા કરે. અને પછી ધીમે રહીને પપ્પાને, પપ્પા તમે મને કીધું કે હું તારી મૂંઝવણ દૂર કરીશ. પપ્પા આઈ વિશ કે તમે મારી મૂંઝવણ દૂર કરો. તો કે એટલે કઈ રીતે દૂર કરું? આમાં કઈ રીતે દૂર થાય? તો કે કઈ રીતે કરી શકો? તો એક જ રીતે થાય. તું બધું ભૂલી જા બેટા, બધું ભૂલી જા, બધું સારું જોઈએ છે. આ બધું અત્યારે તારી ઉંમરમાં નથી, તારા આ તારો વિષય નથી. તું બધું ટેન્શન છોડ આ બધું. કે પપ્પા એવું નથી, મને એમ ઈચ્છા છે કે જેને જોવા હું રોજ જતો હતો ને, એ આપણા ઘરમાં રહે, એ આપણા ઘરમાં જ રહે, એટલે મારે જવું ન પડે. ગાંડો થયો છે? આ ઠેકાણે છે કે ચસકી ગયું તારું? આ તારું ઠેકાણે છે કે ચસકી ગયું છે? કઈ લવારા કરે છે, ભાન પડે છે તને? કઈ ખબર નથી પડતી તું શું બકેશ? ચૂપ રે, અવાજ નહીં કરવાનો કઈ. કે પપ્પા તમે મને શું કીધું તું? જે કીધું હોય તું એક વસ્તુ સમજી રાખ, તને ભૂખ લાગે ને તો ભોજન અપાય, ઝેર ન અપાય, પેટ ભરાય તોય ન અપાય, અને ભાવતું હોય તોય ન અપાય, સ્વાદિષ્ટ લાગે તોય ન અપાય. એટલે કે આ ઝેર છે? તો કે 100% ઝેર છે, તને મારશે. હવે આગળ બોલતો નહીં કઈ. અને હિંમત તારી આવું વિચારે છે? બોલવાની તો વાત પછી આવે, તું વિચારે એ જ ઘણું કહેવાય. મને તો અક્કલ નથી બેસતી મગજમાં કે કઈ રીતે તને બધા વિચારો આવે છે. તારું મગજ ફરી ગયું છે? અત્યારે કામે લાગ, થોડો કામમાં રહે. અને આખો દિવસ ઓક્યુપાઈડ રહ્યા, નવરો માણસ છે, નખોદવાળે તારું મગજ એમાં ચક્રાવે ચડી ગયું છે. હવે છે ને આને એક મિનિટ નવરો નથી છોડવાનો. એને મમ્મીને કીધું તને કામ સોંપો, એક પછી એક નવરો બેસે છે એટલે ડેવિલ્સ માઇન્ડનું કામે લાગી ગયું છે. આખું ડેવિલ્સ વર્કશોપ ચાલુ થઈ છે, એને કામે લગાડો. છોકરો સમજી ગયો કે આમાં એક અક્ષર હવે આગળ બોલવાનો છે નહીં. પપ્પાનો મૂડ, પપ્પાનો એટીટ્યુડ, પપ્પાની વિચારધારા બધો એક્સપેક્ટેડ હતું પણ એક્સેપ્ટેડ નથી. હવે કરવાનું શું? જે સિનારીઓ હું છે ને બે પેરેલલ કથા ચલાવજો. એક કથા હું ચલાવીશ અને બીજી તમારા મનમાં કંઈ ચાલતી હોય ને કથા, આજુબાજુમાં કંઈક જોયેલી, આપણી ન હોય ભલે, પણ આજુબાજુમાં કંઈક જોયેલી, એ પેરેલલ ચલાવજો. એ પેરેલલ ચલાવજો કે આવું એ સમયે ચાલતું હતું ને આજે ચાલે છે, એ સમયે ચાલતું હતું ને આજે ચાલે છે. એ સમય અલગ હતો, આજે તો આખું ચાલે ને. પહેલી નજરનો પ્રેમ થાય એટલે શરૂઆત થાય, પછી બીજી નજરે આંખ મળે, ત્રીજી વખતમાં ખાલી સ્માઇલ આવે, ચોથી વખતમાં સ્માઇલ થોડી બ્રોડ થાય, પાંચમી વખતમાં વધારે બ્રોડ થાય, અને પછી ધીમે રહીને કંઈક મળીએ, એક શબ્દની આપલે કરવાની. આમ 6 મહિનાથી રાહ જોતા હોય, અને કેટલા 6 મહિનાના ઉપવાસનું પારણું થયું ને એવું લાગે કે 2 શબ્દ બોલવા મળ્યા અને 1 શબ્દ સાંભળવા મળ્યો. ગાંડાની જેમ એમ તાજુબ થઈને બેઠો હોય, કંઈક બોલે તો આપણે સાંભળીએ, અને આપણે બોલીએ તો એ સાંભળે. એ શબ્દની આપલે માટે ઝૂરતા હોય, અને પછી શબ્દની આપલે થાય. પછી કોકના દ્વારા મારે કંઈ કામ હોય તો તમે જરા અમને બોલાવી આપશો, તમારો નંબર આપશો, એ નંબરની આપલે થાય. પછી એક્ઝામ આવતી હોય ત્યારે આ એક પાર્કર છે તમે લખજો ને જરા, અને આનાથી લખશો મને લાગે છે કે પેપર સારું જશે. હવે આ એક ખાલી પાર્કરની પેન આપે ને એને ખબર જ ન હોય કે આ પાર્કર નથી, આ યોર્કર છે, આ ખબર જ નથી. શરૂઆત એવી ખતરનાક હોય, બિગિનિંગ ફ્રોમ જસ્ટ ખાલી આંખ મળે અને સ્માઇલ આવે, એ 30 mm નું હોય પાછું, પછી 70 mm નું થાય, પછી ક્યાં પહોંચે ખબર નહીં. ધીમે 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 વાત આગળ વધે, પછી આગળ જતા ફોન પર વાતો થાય, પછી ક્યાંક મળવાનું થાય, ક્યાં પહોંચે, પ્રકરણ પૂરું થાય કે નહીં ખબર નહીં, પણ આખો પરિવાર પૂરો થઈ જતો હોય, પહેલાંનું આખું ભવિષ્ય પૂરું થઈ જતું હોય. શરૂઆત આજે તો બહુ ફાસ્ટ થઈ જાય, કારણ કે સોશિયલ મીડિયા છે, બધું છે.
પણ એ સમય એવો નહોતો ને કે આટલું ફાસ્ટ ડેવલપમેન્ટ થાય, એટલે જે ડેવલપમેન્ટ થતું હતું એક જ વન સાઇડેડ. પેલાના પેલી છોકરીને તો કશી ખબર જ નથી, એને તો કાંઈ જ ખબર નથી, એને કાંઈ ખબર નથી કે શું ચાલી રહ્યું છે. અને અહીંયા આગળ તો આખું પ્રકરણ આગળ વધી રહ્યું છે. એનો છોકરો રાત્રે ઊંઘતો નથી, એને મનમાં બેચેની બેચેની લાગ્યા કરે કે આ બધું શું છે અને કેમ પપ્પા ના કેમ પાડે, આમાં વોટ ઇઝ ધ રીઝન, આમાં પપ્પા સમજે કેમ નહીં, આ આમાં ના પાડવા જેવું કંઈ છે જ નહીં. પપ્પાએ છેલ્લે શું કરવાનું, મને પરણાવવાનો છે. કોની સાથે? મને મનમાં ગમે અને જચે એની સાથે, એના સિવાય તો નહીં. હું જ્યાં ના પાડું ત્યાં પપ્પા પરાણે મને બેસાડવાના નથી, અને હું જ્યાં હા પાડું ત્યાં પપ્પાએ ઓબ્વિયસલી હાથ પાડવાની હોય. દેર ઇઝ નો રીઝન ટુ સે નો, તો શેના માટે પપ્પા ના પાડે છે? કોઈ કારણ તો હોવું જોઈએ ને. તમે જે પણ કારણ વિચારતા હો રિજિડ છે સાવ. પપ્પામાં આટલી બુદ્ધિ ન હોય તો ભાઈ વેચાથી ક્યાંથી લાવીને આપું? છોકરો એટલો બધો નંખાઈ ગયો, એ રાત્રે બિચારો વિચારે કે આ પપ્પાને કોની પાસેથી 500-250 ગ્રામ બુદ્ધિ લાવીને આપું. કંઈક તો વિચાર કરે, પ્રેક્ટિકલ તો થાય. એમની જિંદગી બની ગઈ, અમારી નહીં બનાવવાની, અને અમારે અમારા જીવવાનું છે. તો અમને જે ગમતું હોય ત્યાં જઈએ કે તમને ગમતું હોય ત્યાં જઈએ? અને કે તું બધું ચિંતા છોડી, બધું અમે સંભાળશું. તમે સંભાળશું એટલે આ શર્ટ ને ટી શર્ટ નથી લાવવાનું, લાઈફ પાર્ટનર લાવવાના છે. એ તમે લાવો એમ થોડું ચાલે, અમારે શોધવાના છે, જિંદગી અમારે કાઢવાની, તમે શેના શોધો? એટલે એ બધું ના ચાલે. આ છોકરાના મગજમાં રેવોલ્યુશન ચાલ્યું આખું. અને શરીર એ વખતનું હતું, પણ માઇન્ડ તો હવે એ વખતે 21st century નું હશે. અને મગજ એવું ચક્રાવે ચડ્યું કે આ ચાલે નહીં, આ ચાલે જ નહીં, પપ્પાને સમજાવવા પડે. પહેલાં તો એ જ આવે કે પપ્પાને સમજાવવા પડે. બીજે દિવસે ફરીથી મમ્મીની ચેનલ ચાલુ કરી, થ્રુ મમ્મી કેવડાવીએ. કારણ કે ઘણીવાર એવું હોય કે સીધા લશ્કર સુધી ના પહોંચે તો પહેલાં પોલીસ સુધી પહોંચવાનું, પોલીસ દ્વારા લશ્કર સુધી પહોંચવાનું. પણ હવે એ ધીમે રહીને રૂટ બદલ્યો. તો મમ્મીએ કીધું, તું છે ને મહેરબાની કરીને ભૂલે છું કે પપ્પાને આ કંઈ કહેતો નહીં. હવે આ તો બોલતો નથી, મેં પપ્પાને કીધું છે ને ભડાકો થયો તો ગઈકાલે. મમ્મી કહે છે, જો તું બોલ્યો ને અને પપ્પાને આ સુધી ખબર પડી ને અને મેં સાંભળ્યું છે, તને મને બેને કાઢી મૂકશે, એક અક્ષર બોલતો નહીં તું, એમના મિજાજની તને ખબર નથી અને તને કંઈ ઠેકાણે છે, તારું અક્કલ કામ કરે તારી, કે અમે લોકો બધું વિચારીએ છીએ તારા માટે, તું શું વિચારે છે? તને તારા ભવિષ્યનો વિચાર કરતા આવડે છે? અમે તો એમ માનતા તું બહુ બુદ્ધિશાળી છે. એટલે છોકરો કે, મને એવું લાગતું હતું મારા મમ્મી પપ્પા બહુ બુદ્ધિશાળી છે. કેવા નીકળ્યા? સાવ કેવા નીકળ્યા, મને તો બુદ્ધિવાળા નીકળ્યા, બહુ બહુ વિકલાંગ છે, મેન્ટલી રિટાર્ડેડ કહેવાય, ઓછું વિચારે છે. છોકરો ત્યાંથી પાછો પડ્યો કે મમ્મી માનતા નથી, બીજું કોઈ ભાઈ બહેન છે નહીં, હવે ઘરમાં કેવું, કોને કોને કેવું. એકલો પડ્યો, મૂંઝાયો, એને થયું કે મારી પાસે કોઈ ઓપ્શન નથી. એક કામ થાય, એ લોકો સામેથી પ્રપોઝલ મૂકે, પપ્પા વિચારશે ને, પપ્પા વિચારશે, છોકરીવાળા પ્રપોઝલ મૂકતા જ હોય છે. હા ના જે કરવું એકવાર ભેગા તો થવા દો. એને નીકળ્યો, પેલા ત્યાં ખેલ કરનાર હતો, એને સીધું તો છોકરીને કહેવાની એ વખતે હિંમત નહોતી, સીધો ગયો એના પપ્પા પાસે. એના પપ્પા પાસે જઈને કીધું કે એક પ્રપોઝલ લઈને આવ્યો છું. તો કે બોલો, તમારા છોકરીના લગ્ન બાકી છે. તો કે એમાં તમને શું પ્રોબ્લેમ છે? તો કે પ્રોબ્લેમ કંઈ નથી, ઇન્ટરેસ્ટેડ છું, આઈ એમ ઇન્ટરેસ્ટેડ. તમે નહીં માનો, આજે તો કોઈ કહેશે નહીં, પણ એ વખતના ઈલાચી કુમારનો રાસ રચાયેલો છે, જ્ઞાનસાગરજી મહારાજે રચેલો, એમાં એક પંક્તિમાં ઉલ્લેખ મળે છે. એના આધારે તમને કહું કે એના બાપે જે જવાબ આપ્યો છે ને કે ભાઈ, તમારા પહેરવેશ પરથી લાગે છે કે બહુ મોટા વાણિયાના દીકરા લાગો છો. મને ખબર નથી તમે કોણ છો, પણ બહુ મોટા સુખી સંપન્ન કોઈ વાણિયા શેઠના દીકરા લાગો છો. તો કે હા, કે મારી છોકરીને હું વટલાવવા નથી માગતો. પેલો તો હબક ખાઈ ગયો કે આ શું બોલે છે. તો કે હા, અમારે ત્યાં સિસ્ટમ છે કે અમારા કુળના રિવાજ પ્રમાણે અમારા કુળમાં અમારી દીકરી જશે, એ બીજા કુળમાં જાય ને અમારે એને વટલાવી એવા અમે નથી. તમે પૈસાવાળા હશો પણ અમારા સોમાનને અને અમારા કસ્ટમને ખરીદી નહીં શકો, સોરી. એણે ના પાડી દીધી, એટલો છક થઈ ગયો કે આ માણસ. પણ જે માણસ આટલો બધો રાગી અને વાસનાગ્રસ્ત હોય ને, જે માણસના મનમાં લાલચ બેઠી, એ ઘૂંટણીએ પડશે, એ ઘૂંટણીએ પડશે. એને લેવલ નથી કોઈ સરેન્ડર થવાનું, એને ખબર જ નથી કે હું મારા સેલ્ફ એસ્ટીમને વેચી રહ્યો છું. એને કાંઈ ખબર નથી કે વોટ આઈ એમ કોમ્પ્રોમાઇઝિંગ વિથ, એને કંઈ જ કશી ખબર નથી. અને એ ઘૂંટણીએ પડતો પડતો છેલ્લે 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 ત્યાં સુધી આવ્યો. તમે એકવાર આવો, મારા પપ્પાને ખાલી મળો, તમે ખાલી પ્રપોઝલ તો મૂકો, તમે પ્રપોઝલ મૂકો, પણ શેના માટે? તમારા પપ્પા હા પાડે કે ના પાડે? ના પાડે તો તમારે મૂકવાની નથી, અને હા પાડી મારે સ્વીકારીએ નથી તો હું શેના માટે મૂકું? પણ તો હું પ્રપોઝલ મૂકું શેના માટે? કે તમે જુઓ, તમે આજે જે રીતે ખેલ કરો છો અને પછી બધે પૈસા માટે જોડી ફેલાવો, થેલી લઈને નીકળો, આ બધું કશું કરવાનું રહેશે જ નહીં. તો કે અમે આ જ રીતે જીવશું, પણ તમે જે કહો છો એ પ્રમાણે અમે અમારા કસ્ટમની બહાર ન જઈ શકીએ. આ માણસ એકદમ પોતાના સંસ્કૃતિને પ્રેમ કરનારો,
અને આ એની દીકરીને પ્રેમ કરનારો. હવે આ આખી બે ટ્રેન્ડ જ જુદા છે. જેને કસ્ટમ્સ અને કલ્ચરનો પ્રેમ છે અને જેને વ્યક્તિનો પ્રેમ છે. જેને કસ્ટમ અને કલ્ચરની કંઈ પડી નથી, ટ્રેડિશનની કંઈ વેલ્યુ નથી, ફેમિલીની કંઈ કિંમત નથી. એ કે એક કામ કરીએ તો હું તમારી દીકરી સાથે વાત કરું તો કે જરાય નહીં, જરાય નહીં, ગુસ્તાખી કરતા નહીં, અને કરવી હોય તો કરી જુઓ, મારી દીકરી વાત નહીં કરે, મારી દીકરી વાત જ નહીં કરે. કેમ? તો કે તમારા બાપાને તમારી પર ભરોસો ન હોય, મને મારી દીકરી પર ભરોસો છે. તાકાતો તો કરી જુઓ વાત. જે રીતે એણે કહી દીધું, પેલો તો વિચારમાં પડી ગયો કે હવે મારે એક્સેસ જ નથી અંદર, ક્યાંય ગેટ જ બંધ છે, હવે જવું કઈ રીતે? તો કઈ રીતે અંદર એન્ટ્રી લઉં? એટલો બધો મૂંઝ આવ્યો. પાછો ઘરે આવ્યો, પાછા એક બે દિવસ ગયા, રાતના ઊંઘ નથી આવતી, દિવસે ભૂખ નથી લાગતી, પપ્પા કંઈ બોલતા નથી, મમ્મી કંઈ પૂછતા નથી, કે પૂછીએ તો વાત નીકળે, આપણે કાઢવી જ નથી. એટલે પપ્પા જ્યારે પણ મળે, કેમ સારું છે બેટા, જમી લે, હું જઉં છું. મમ્મી ખાલી સ્માઈલ આપીને રસોઈ મૂકીને જતા રહે, ઊભા રહીએ તો વાત નીકળે અને વાત તો કાઢવી નથી. એટલે બધા ભાગતા ફરે છે એકબીજાથી, અને ઘરમાં જાણે બધાએ ઉઘરાણી બાકી રાખી હોય ને, કે પૈસા ભાગવા આપવાના હોય અને સગવડ ન હોય, એ તો ભાગતા જ ફરે છે. છોકરો મૂંઝાયો કે હવે આ મારે કહેવાનું કોને? ઈરાદાપૂર્વક તમે મારી સામે આવવાનું ટાળો છો, ઈરાદાપૂર્વક તમે મારી સામે બેસવાનું ટાળો છો, ઈરાદાપૂર્વક ઇન્ટેન્શનલી તમે મારી સાથે વાતચીત કરવાનું ટાળો છો. મને બધી ખબર છે કે હું કંઈક વાત હજી કાઢું એ પહેલાં, ચલો ચલો સમય થઈ ગયો, મારે પછી પહોંચવું છે. અત્યારે સમય થઈ ગયો, અત્યારે કાંઈ કારણ નહોતું, સમય થઈ ગયો, ઉભાથી હાલવા જ માંડવાનું, ભેગા થઈએ તો વાત નીકળે, વાત જ નથી કાઢવી. અને આ પ્રકરણ આખું લાંબુ ચાલ્યું. મને લાગે છે આ જે પ્રથા ચાલે છે ને ઇન્ટરકાસ્ટ ઇન્ટર રિલિજન મેરેજીસની, આ બધી સૈકાઓ જૂની ઇન્ટરકાસ્ટ મેરેજનું બહુ ફેમસ ઉદાહરણ છે. આ બહુ ફેમસ ઉદાહરણ છે, પણ આખો સિનારીઓ એવો મળતો આવે ને, એના રીઝન્સ હોય છે કેટલાક. આજે પણ આવું બધું ઘણું ચાલતું હોય છે, પહેલી નજરનો પ્રેમ થઈ જાય, પણ ક્યાં જોયા ક્યાં, કશું નહીં, ઇન્સ્ટા પર જોયા, ખાલી ઇન્સ્ટા પર, અને વાત છેક સુધી પહોંચી જાય, વરમાળા પહેરાવા સુધી. આ ડિજિટલ લગ્ન થાય છે, વ્યક્તિ હાજર હોય ને લગ્ન થઈ ગયા હોય. કઈ રીતે કરે છે ભગવાનને ખબર, ભગવાને મૂંઝાય છે કે મને નથી ખબર, એ તો એમ કે છે કે એને જ ખબર, મને પણ નથી ખબર કે મને ક્યાંય પકડાતું નથી. આ કઈ રીતે આ લોકો આગળ વધે છે, કાંઈ લેવા દેવા નહીં, તમે ક્યાં, એટલે આ શરૂ ક્યાંથી થયું અમને ખબર નથી. તો તમે મળ્યા ક્યાં એકબીજાને? તો મળ્યા જ નથી, સીધા ભળ્યા, અમે મળ્યા જ નથી. અમે તો ખાલી આ ડૉક્ટરે કીધેલું અને થોડું શરીર ઉતારું હતું, જિમ્નેશિયમ શરૂ કર્યું, 20 દિવસ થયા હતા, ત્યાં તો પ્રેમ થઈ ગયો. 20 દિવસમાં પ્રેમ કેવી રીતે થઈ ગયો? ટ્રેની ત્યાં બેઠો તો એ બધી સૂચના કરે, અમે ત્યાં અંદર જઈએ, જતા આવતા ડેશબોર્ડ પર જોયેલો બેઠેલો હોય, એટલે જતા આવતા ખાલી ઓળખાણ થઈ, એમાં શરૂઆત થયું. ઓફિસમાં જતા હતા, સામસામે ટેબલ હતા, અને કામ ચાલુ હોય, લેપટોપ પર કામ કરતા કરતા ખાલી આંખો મળે, બસ એમાંથી ચાલુ થયું. ક્લાસીસમાં સાથે બેસતા હતા, આખી કોલેજ બંધ હોય, ભણવાનું ન હોય, એક્ઝામ ના આવતી હોય, તોય લાઇબ્રેરીમાં જ જાય, તોય લાઇબ્રેરીમાં જાય. ભગવાનને ખબર કયું પુસ્તક વાંચવા જાય છે, અને એ લાઇબ્રેરીમાં જાય. હું જાઉં લાઇબ્રેરીમાં, હું જાઉં લાઇબ્રેરીમાં, હું જાઉં લાઇબ્રેરીમાં, મતલબ બચારો લાઇબ્રેરીમાં જાય. આ લોકોને ઘરના બચારાને એવું હોય કેટલો ભણે, 14 પૂર્વધર થઈ ગયો, ભણી ભણી ગયો. ભગવાનને ખબર એ વાંચવા જતો હોય, અને ત્યાં આખો દિવસ બેઠો જ રહે સવારથી સાંજ સુધી. આ શરૂઆત ત્યાં લાઇબ્રેરીમાં થઈ હોય, કાં તો ક્યાંક પીઝાટમાં થઈ હોય, કાં તો કોઈક જગ્યાએ જિમ્નેશિયમમાં ગયા હોય, ક્યાંક ઓફિસ ટેબલ પર સાથે ભેગા થતા હોય, ઓફિસ વર્કમાં જોબમાં સાથે જતા હોય, કોઈ એસાઇનમેન્ટ એવું આપેલું હોય, 4-5 જણની ટીમમાં ભેગા હતા, બસ આમાંથી આખું પ્રકરણ શરૂ થાય. અને એ શરૂઆત થઈ, ઇનિશિયલી તો પહેલી નજરનો પ્રેમ ખાલી શરૂ થયું, ત્યારે કંઈ બીજું આગળ પાછળ હતું નહીં, એમ જ હતું કે આપણને ખાલી વ્યક્તિ સારી છે, વી આર જસ્ટ ફ્રેન્ડ્સ, આ તો ખાલી મિત્રતા છે. એમાંથી આખું ગહેરું સ્વરૂપ ક્યારે પકડાય ને એ ખબર જ ન પડે, તમને ખ્યાલ જ ના આવે કે ધીમે 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 આ માણસ કેટલો ઊંડો ઉતરતો ગયો. ક્વિક સેન્ડ છે, ધેર ઇઝ નથિંગ, કે બેસે નથી, નીચે ઉતરતો જ જાય. અને પછી એ જ્યારે પકડે કે હું પ્રેમમાં પડ્યો છું, ત્યારે એની પાસે ઊભા રહેવા માની કે ટકવાની કોઈ ક્ષમતા નથી હોતી, ક્યાંય સાંભળવાની સ્થિતિ નથી હોતી. એને એનું કોઈ સમજે કે ન સમજે, પણ કોઈનું સમજી શકે એની પાસે કોઈ એવી સ્થિતિ નથી હોતી, એટલો ઊંડો ઉતરી ગયો હોય. પછી તો એને પકડાય કે હું પ્રેમમાં પડ્યો છું, એ પહેલાં અંદર ઊંડો ઉતરી ગયો હોય, ક્યાંક શરૂ થયું પ્રકરણ, અને એમાંથી ધીમે ધીમે આગળ વધતા એટલો બધો આગળ વધી જાય, ખ્યાલ જ ના આવે કે આ માણસ આટલો આગળ કઈ રીતે વધ્યો, એ દીકરી કઈ રીતે આટલી આગળ વધી ગઈ, કયા ઘરમાં જન્મેલી છોકરી, કયા કુળમાં જન્મેલી છોકરી, સુલસા કે મૈણા એનું રો મટીરિયલ છે, અહીંયા વસ્તુપાલ તેજપાલ કે એવું કોઈ રો મટીરિયલ છે, પણ એ રો મટીરિયલ આખું ખાડે જાય. કારણ કે એવી જગ્યાએ મન દઈને બેઠું હોય, અને મન તો ગમે ત્યાં લાગશે, કોઈ કારણ નથી. અને રીઝન્સ કયા? આજે પણ આવા ઇન્ટરકાસ્ટ ફ્રેન્ડશીપમાંથી આગળ વધતા પ્રકરણો એટલા બધા બનતા હોય છે, એટલા. પણ એ બનતા પ્રકરણોમાં એમ પહેલાં એમ કહેતા લોકો કે રૂરલ એરિયા કરતાં સિટી એરિયામાં વધારે બને છે. સર્વે સંપૂર્ણપણે એને પણ સમર્થન નથી આપતો, લેટેસ્ટ સર્વે બધા જે થયા છે એમ કહેતા હતા કે ભણેલા ગણેલામાં આવું વધારે ચાલે,
અને ઓછા એજ્યુકેટેડ હોય એમાં ઓછું ચાલે, એકદમ સમર્થન તો કદાચ એને પણ નથી મળતું. ઓફકોર્સ કે પહેલાં કરતાં એજ્યુકેશન લેવલ વધ્યું અને એજ્યુકેટેડમાં આ લેવલ વધ્યું છે, એ વાત સાચી, પણ એકદમ સ્પષ્ટ સમર્થન જ નથી મળતું. ધીમે ધીમે આ વસ્તુ આગળ વધતી જાય. બે ત્રણ વસ્તુઓ સર્વેમાંથી સીધી રિફ્લેક્ટ થાય. એક તો સ્ટેટ વાઇઝ જ્યાં કસ્ટમ્સ અને ટ્રેડિશન્સ એના રૂટ ઊંડા છે, એજ્યુકેશન લિટરસી લેવલ હોય કે ન હોય, એ લેવલ જ્યાં ઊંડા કસ્ટમ્સના ઉતરેલા હોય ત્યાં પ્રકરણો બહુ ઓછા બને છે. તામિલનાડુ ને સાઉથના એવા બધા અમુક સ્ટેટ છે કે જ્યાં આગળ બહુ ઓછો રેશિયો છે આવા બધા તોફાનોનો. એજ્યુકેશન લેવલ બહુ સારું છે, લિટરસી લેવલ બહુ ઊંચું છે, સ્ટીલ ત્યાં આગળ આવા પ્રકરણો ઓછા બનતા હોય કમ્પેરેટિવલી. મહારાષ્ટ્ર પછી કર્ણાટક પછી ત્રિપુરા, એટલે અમુક એવા સ્ટેટ્સ છે કે જે સ્ટેટ્સમાં પૂર બહારમાં ચાલે છે ખૂબ, લગભગ 17-20%, 21-22% સુધીનો રેશિયો ટોટલ મેરેજીસમાંથી, ઇન્ટરકાસ્ટ ઇન્ટરરિલિજનમાં મેરેજીસ થતા હોય આવો રેશિયો, એના કરતાં નીચેનો રેશિયો સૌથી ઓછો જે કહી શકાય ને, એકદમ તમને લાગે કે આ બહુ ઓછો રેશિયો છે, એવા ઓછા રેશિયોવાળામાં મધ્યપ્રદેશ છે, બિહાર છે, એવા અમુક સ્ટેટ્સ છે કે જ્યાં આગળ આ રેશિયો ખાલી 2-5% છે. ગોવા છે, ગુજરાત છે, આ બધામાં 21%થી ઉપરનો રેશિયો છે. આપણે તો બહુ સંસ્કારી છે, પણ અમુક સંસ્કારોને જાળવવામાં આપણે એટલા ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયા કે આપણે હજી જાળવી નથી શક્યા. મોડર્નાઇઝેશન આવ્યું ને એના કારણે ધીમે ધીમે બધી દ્રષ્ટિઓ ખુલતી ગઈ, દિશાઓ ખુલતી ગઈ, એટલે બધી દિશામાં જઈ શકાય. માણસને એક આધુનિકતાનો પવન એવો લાગ્યો એના કારણે એના પોતાના વિચારો ફરવા લાગ્યા, એટલે એક આ ઇન્ટરકાસ્ટ મેરેજ, આ ફ્રેન્ડશીપના નામે આગળ વધતા પ્રકરણો એ જે વધતા ગયા અને આખા પરિવાર ઉપર, પહેલાંના ભવિષ્ય ઉપર જે જોખમ આવતું ગયું, આ બધા થ્રેડ્સનું કારણ જે હોય ને એમાં એક કારણ છે મોડર્નાઇઝેશન. વધારે પડતું આધુનિકીકરણ જે થયું, એ આધુનિકતાનો મિજાજ માણસના મગજમાં સ્થિર થયો ને એણે માણસને એક ક્રિઝની બહાર લાવવાની કોશિશ કરી, આવી ગયો ક્રિઝની બહાર, એ ક્રિઝની બહાર આવ્યો. આ મોડર્નાઇઝેશને ધીમે ધીમે બધી પાંખો ખોલી દીધી, વિસ્તારી દીધી. મોડર્નાઇઝેશનની સાથે બીજું એક કારણ એ બની ગયું કે એજ્યુકેશન લેવલ વધ્યું. વ્યક્તિગત એજ્યુકેશન જેમ જેમ વધતું ગયું એટલે એજ્યુકેશનમાં કસ્ટમ્સ કે ટ્રેડિશન્સ કે કલ્ચરના નામે મીંડું છે, કશું છે જ નહીં. એને પર્સપેક્ટિવ એવા જ શીખવાડવામાં આવે કે જેના કારણે આ જ વિચારો એના વધારે વધારે બ્રોડ થાય. એને તો શીખવાડવામાં જ એ આવે કે જો એક વસ્તુ છે કે આટલા વર્ષોથી ભારત વિભાજિત 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 થયું ને, આ રિલિજનના નામે, કાસ્ટના નામે. કાસ્ટિઝમ ડિવાઇડ્સ, રિલિજન ડિવાઇડ્સ, લવ યુનાઇટ્સ. પ્રેમ તો બધાને ભેગા કરે છે, યુનિટી લાવવા માટેનું કારણ છે પ્રેમ. આ તો બધું ડિવિઝન કરનારું તત્વ છે. એના મગજમાં એવું ઝેર ભરવામાં આવે એને એમ જ લાગે કે ના, બધી વાત સાચી છે. આ આ સૌથી ખતરનાક તત્વ એજ્યુકેશનના માધ્યમથી એના મગજમાં એવો ખ્યાલ નાખવામાં આવે અને પછી એક થોટ ડેવલપ થાય, ધ થોટ ઓફ ઇન્ડિવિજ્યુઅલિઝમ, વ્યક્તિવાદ, વ્યક્તિવાદ. અને સ્વતંત્ર વ્યક્તિવાદ ડેવલપ થાય, ધ થોટ ઓફ ઇન્ડિવિજ્યુઅલિઝમ, કે મારે જે કરવું એ કરવું, પર્સનલાઇઝ એપ્રોચ, એ મારો વિચાર છે. ઇટ્સ માય લુકઆઉટ. માય લુકઆઉટ આ શબ્દ પરિવારના સભ્ય તરીકે રહેતો હોય તો ના આવે. ઇટ્સ અવર લુકઆઉટ, એ અવર લુકઆઉટ આવે. માય લુકઆઉટ એટલે શું? મારો પોતાનો એક લુકઆઉટ કઈ રીતે હોય જ્યારે આઈ એમ અ મેમ્બર ઓફ અ ફેમિલી, હું કઈ રીતે મારો ઇન્ડિવિજ્યુઅલ લુકઆઉટ રાખું, એ તમને જે લાગે ઇટ્સ માય લુકઆઉટ. એટલે કંઈ પણ હોય એ તમારે વિચારવાનું છે, હું આ બધું નથી વિચારતો, મારે તો મારો વિચાર કરવાનો છે. આવું કઈ રીતે પરિવારનો સભ્ય બોલે? ભલે ઇલાચીના બાપાએ ના પાડી હશે, બેટા તારામાં કંઈ ભાન છે? આપણું સ્ટેટસ ક્યાં, એમનું સ્ટેટસ ક્યાં, આપણે ક્યાં, એ ક્યાં? કે પપ્પાએ તમે બધું વિચારો, મારે તો મારો પ્રેમ જોવાનો છે. મારે પૈસા નથી જોવાના, તમે પૈસા તમારે જોવાના છે, મારે પ્રેમ જોવાનો છે અને મને પ્રેમ જોઈએ છે, મારે પૈસા જોતા નથી, ઘણા છે, ઘણા છે, અને તમે ના આપો તો તમારે નથી જોતા, મારે પ્રેમ જોઈએ છે. હવે એ માણસને એ નથી ખબર કે તું જે માને છે ને એ વાસ્તવમાં પ્રેમ છે કે બીજું કંઈક છે, એ પણ એને નથી ખબર. એ આ ઉંમર જ નથી કે જે ઉંમરે માણસ પ્રેમમાં પડે ને ત્યારે એ સમજી શકે, એ તો બીજો કોઈક સમજશે ને ભાઈ. તમને કદાચ ખબર ના પડે, ડૉક્ટરને તો ખબર પડે ને કે ઇન્ફેક્શન છે. હવે જે ઇન્ફેક્શન હોય એને તમે એફેક્શન માનતા હો તો ડૉક્ટર શું કરે? ઇટ્સ એફેક્શન. ડૉક્ટર કે નો ઇન્ફેક્શન, તો કે નહીં સાહેબ સ્પેલિંગ મિસ્ટેક છે, એફેક્શન. તો કે નો ધીસ ઇઝ ઇન્ફેક્શન, નો ધીસ ઇઝ એફેક્શન. હવે એફેક્શન ને ઇન્ફેક્શનમાં બહુ માઇનર ફરક છે, પણ ઉથલપાથલ મચી જાય એટલો મોટો અર્થભેદ છે. તો પ્રેમ કોને કહેવાય અને ઇન્ફેક્ચ્યુએશન ઇઝ ધ કરેક્ટ વર્ડ, તર્કહીન પ્રેમ જેમાં હકીકત ન જોવા મળે. એના મા બાપ ક્યાં, હું જોઈને ગાંડાની જેમ પાછળ પડી ગઈ છે, શું જોયું પેલામાં, કાળો છે સાવ, કશું છે નહીં, એના ચશ્માના નંબર ઓછા બધા 3-4 જેવા છે, એને કોઈ ડ્રેસિંગ સેન્સ નથી, પૈસા કમાવાની તેવડ નથી, આમ તેમ ફરતો હોય છે, ખાલી સારી બાઇક હોય છે, સારું ટી શર્ટ હોય છે, મોબાઈલ પોતાનો કે બીજાનો પણ સારો હોય છે,
હવે આ લઈને ફર્યા કરે, પેલી એની પાછળ પાછળ ફર્યા કરે, આ ગાંડી છે આપણી છોકરી, અક્કલ નથી એને, ખાલી આટલું જોઈને પાછળ પડી જવાનું, શું શું ભાળી ગઈ છે કઈ ખબર નથી પડતી, એના બાપા બિચારા કાઠિયાવાડી ભાષામાં બોલતા હોય મમ્મી સાથે, શું ભાળી ગઈ છે, હવે કઈ ખબર નથી, કઈ ભાળી કે નથી ગઈ પણ ભળી ગઈ છે અંદર, એને એટલી પાછળ પડી ગઈ છે, અડધી રાતે મેસેજ ચાલે, અને હવે તો સિસ્ટમ આવી ગઈ, તમારે કશું જ કરવાનું નહીં, તમે મેસેજ કરી દો, મેસેજ આપોઆપ જતો જ રહેશે, કોણ વાંચે છે, બસ ખાલી સ્નેપ કરીને મૂકી દો, ફટ જતું જ રહે, તમે મૂકો, આ સિસ્ટમ કોના માટે છે મને કહો, ખાલી આવી ડેન્જરસ સિસ્ટમ ડેવલપ થઈ એ કઈ ચીજને પોષે છે, આ આવું સાયન્સ ડેવલપ થાય એ કયા તથ્યોને જન્મ આપે છે અને કોના માટે છે, આ આ કઈ એવી વસ્તુ મૂકવાની છે કે જે તમે વાંચો ને ફટ કરતી ઉડી જ જાય, તમારે કાપવાની જરૂર નહીં, આ સિસ્ટમ કેટલી ખતરનાક છે એનો કોઈ અંદાજ કોઈએ નહીં લગાવ્યો હોય, અને આ તોફાનીમાંથી શરૂ થયું, એક ઇન્ડિવિજ્યુઅલી મારે મારું પર્સનલ લુકઆઉટ જોવાનો, મને જે ગમે ત્યાં મારે જે કરવું હશે કરીશ, ઇટ ઇઝ માય લુકઆઉટ, એટલે એનાથી એક ચીજ આગળ વધે, એમાં પાછું ધીમે ધીમે માઇન્ડ શેપ થાય ને, એવા પ્રકારનું શિક્ષણ તમને બહારના મીડિયામાંથી મલ્ટીમીડિયામાંથી મૂવીઝમાંથી આપવામાં આવે, પહેલાં છે ને એક ટ્રેન્ડ હતો 1947 પછી છે ને દેશભક્તિ ઉપર ઘણા બધા પિક્ચરો બની ગયા, કારણ કે તાજું તાજું પેલું ભારત આઝાદ થયેલું, એટલે એ વખતે બધા આવી ગયા હતા, દિલીપ કુમારથી લઈને મનોજકુમાર સુધી બધાને એમ થઈ ગયું કે આપણે ભારતની આઝાદી આમ 10 માંથી 6 પિક્ચરમાં આઝાદીના ચળવળ દેખાય, ધીમે ધીમે ટ્રેન્ડ આગળ ચાલ્યો, પછી મૂવીના ટ્રેન્ડ બદલાતા જાય, 10-15 વર્ષે એ ટ્રેન્ડ બદલાતા હોય, 90s માં એક ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો જેમાં આવી બધી પ્રેમ પ્રકરણોની સ્ટોરીઝ બહુ બતાવવામાં આવે, અને પછી એ આખું સાયન્સ હતું એની પાછળ, સિક્વન્સ વાઇઝ સાયન્સ, આખો 10 વર્ષ સુધી આ મારો ચલાવવાનો, આખું માઇન્ડસેટ તૈયાર થાય, એ વખતના યુથને ટાર્ગેટ કરીને આખો ટ્રેન્ડ સેટ કર્યો, 10 વર્ષ સુધી મોર ઓવર એક સરખા ટ્રેન્ડના મૂવીઝ બતાવવામાં આવે, છોકરી એક છોકરાના પ્રેમમાં પડી ગઈ છે કે તો છોકરો પેલા છોકરીના પ્રેમમાં પડી ગયો છે, બતાવવાનું એવું જ, બહુ અમીર ઘરની છોકરી છે અને આ પેલો રિક્ષાવાળો હોય, કાં તો પેલા કામવાળી બાઈની દીકરી હોય અને આ મોટો ઉદ્યોગપતિનો દીકરો હોય, એવા બે વચ્ચે જ પાછો પ્રેમ થાય, બતાવવાનું એવું, પેલો છુપુ છુપાને મળવા જાય, એનો બાપો બિચારો જોઈ જાય ક્યાંક, અને પછી 3-4 વાર જોઈ લીધા પછી એને જો પકડે, એકાદ વાર મેથી પાક આપે, કાં તો છોકરી હોય તો રૂમમાં પૂરી દે, પછી છોકરી રડ્યા કરે, બારી ખોલે, બારણા ખોલે, આમ જુએ કે વેન્ટિલેશનમાંથી બહાર નીકળે છે, બધું ચેક કરે પણ ક્યાંયથી જવાની જગ્યા નથી, છોકરી અંદર સફોકેટ થઈને રડ્યા કરે, જોનારા બધાને થાય કે બિચારી કેટલી દુઃખી છે, એના બાપને તો એવો વિલન તરીકે ચિત્ર ને, કે આ હેરાન કરનારો, એનો બાપ એને હેરાન કરી રહ્યો છે, એને એ રીતે વિલન તરીકે એને ચિત્રે, અને એને વિલન તરીકે ચિત્ર્યા પછી એમ થાય કે હવે આ શું કરવાનું, પછી ધીમે ધીમે છુપી રીતે મળવાનું કરે, ક્યાંક ખેતરમાં જઈને મળે, ક્યાંક બગીચામાં જઈને મળે, ક્યાંક બીજે ત્રીજે જઈને મળે, આ બધું બતાડે રાખે, એટલે માણસ તો જોઈ જો ને શીખે છે, અચ્છા આવું કોઈ કરે તો આપણે આ રીતે મળાય, આ એજ્યુકેશન છે, એન્ટરટેનમેન્ટ નથી, એન્ટરટેનમેન્ટનું નામ છે, પીપલ ગેટ એજ્યુકેશન, એ લોકો એજ્યુકેશન મેળવે છે, અને પછી ધીમે ધીમે આ રીતે મળતા હોય, એમાં કોઈક જોઈ જાય ને પાછો મેથી પાક અપાવે, હવે જો તું મળ્યો છે ને હું માથું ફરી નાખીશ તારું, એ દાદાગીરી કરે, અને એમાં કોક બળવાખોર હોય તો સામે આવે, કોક ઝાંસીની રાણી હોય તો એ સામે આવે, બે ચાર લાફા ખાઈ લે, બધું કરી દે, દાંત તૂટી જાય, લોહી નીકળે, એ કે કબૂલ, પ્રેમ ખાતર તમે માર મારશો તો કબૂલ છે, મારો પ્રેમ અમર છે, જીવશે, એ જે બધા ડાયલોગો આવે ને, બધા સુપરફિશિયલ ડાયલોગો હોય, એવું બોલે કે લોકોના મનમાં એક માઇન્ડસેટ ડેવલપ થાય કે લવ ઇઝ અબાવ ઓલ, લવ ઇઝ અબાવ ઓલ, પ્રેમ તો દુનિયાના સર્વોચ્ચ શિખર પર છે, એમાં પરિવાર જાય તેલ પીવા અને સંસ્કૃતિ જાય પાણી પીવા, બધું બાજુ પર જાય, મારો પ્રેમ અમર છે, પ્રેમ લવ ઇઝ અબાવ ઓલ, બધા કરતા ઉપર, કાસ્ટ કરતા ઉપર, કસ્ટમ કરતા ઉપર, ટ્રેડિશન ને કલ્ચર કરતા ઉપર, રિલિજન કરતા ઉપર, મારા પોતાના ભવિષ્ય કરતા ઉપર, પ્રેમ સર્વોપરી છે, એના ભાર નીચે હું દબાઈ જઉં તો ચાલશે, પણ પ્રેમ જીવવો જોઈએ, પ્રેમ સર્વસ્વ છે, એના મગજમાં એક નાખવામાં આવે, પછી અચાનક આમ એટલું બધું આવે, આજુબાજુવાળા 4-5-10 જણા એવા બતાવે કે જે એના મમ્મી પણ અંદર ખાને બિચારાને એમ થતું હોય કે આ છોકરીને હા પાડી દેવા જેવી છે, અને બાપા આ રમતતા નથી, બાપાની સાથે મારે ના પાડવી પડે છે, પણ મારું એ મન નથી માનતું, છોકરી કેટલી રીબાઈ છે, છેલ્લે તો આપણે દીકરીને સુખી જોવા માટે જન્મ્યા છીએ અને એના માટે જીવીએ છીએ, આપણી દીકરી સુખી થાય જોવાનું, શેના માટે તમે એને દુઃખી કરો છો, એને એને પણ અંદર ખાને એમ થાય કે પપ્પા ખોટું કરી રહ્યા છે, પપ્પા ખોટું કરી રહ્યા છે, મમ્મી પણ સમજતા હોય પણ પપ્પાની સાથે રહેવું પડે, આ બધું જ તમને બતાવે, અને છેલ્લે પછી અચાનક ખબર નહીં કોનો ઉપદેશ લાગી જાય ને પપ્પાનું એકદમ આમ હૃદય પરિવર્તન થઈ જાય ને એકદમ પપ્પા કહી દે જા સુમિરન, અચાનક હૃદય પરિવર્તન થઈ, ખબર પણ નહીં પડી કે શું અચાનક થયું ને શું તમને કરંટ લાગ્યો, કોનો ઉપદેશ લાગ્યો,
કઈ રીતે તમારું માઇન્ડસેટ ચેન્જ થયું પણ એ પપ્પાનું પરિવર્તન થઈ ગયું. એ છોકરીના પાવરફુલ પ્રેમ સામે નબળા પહોંચ્યા પપ્પા પીગળીને પાણી થઈ ગયા, પીગળી ગયા. બસ આ કો ટ્રેન આવું 1, 2, 3, 5, 15, 25 મૂવી બતાડે એટલે કેટલી સુમિરન તૈયાર થાય મને કયો ખાલી, કેટલા તૈયાર થાય. આ ધીસ ઇઝ પ્યોર એજ્યુકેશન. તમે ભૂલી જાઓ કે ધીસ વોઝ એન્ટરટેનમેન્ટ. 10 વર્ષ સુધી પ્રોપર પદ્ધતિસરનું કોન્સ્પિરેસી સાથેનું એજ્યુકેશન ચાલ્યું. આખું માઇન્ડસેટ ભારતનું યુવાધન છે ભાઈ, આ ભારતની દીકરી છે, ભારતનો છોકરો છે. એ લોકો ના કરે આવું, એ લોકો કરે જ નહીં. એ તો બધા એના આદર્શો જુદા હોય, સિદ્ધાંતો જુદા હોય, વિચારધારા જુદી હોય, પણ આખું કલ્ચર જ્યારે ડેવિએટ કરવાનું હોય ત્યારે એને ટ્રેન્ડ સેટ કરેલા હોય, ટાર્ગેટેડ સિસ્ટમથી ચાલતું હોય કામ, અને એક સરખી સિસ્ટમ પણ તમને પ્રહાર કરે જ જાય. જો પહેલી વસ્તુ કહું, જે બની રહ્યું છે ને એ બતાવવું, અને જે બતાવીએ છીએ એ બની રહ્યું છે. માની લઈએ કે મૂવી ટ્રેન્ડ વાળા જે કહેતા હોય ને એ સાચું છે. હું તમને એટલું કહું કે જે બની રહ્યું હોય ને એ બતાવવું, એમાં પણ જે બની રહ્યું એ બધું જ બતાવવું એવું જરૂરી છે? એ જરૂરી છે હંમેશા? ઘણીવાર ખબર છે કે સૂચના લખવામાં આવે, સૂચના કે એ સૂચનામાં બધું તમે પિક્ચરાઇઝ ન કરી શકો. આવા કપડાં પહેરીને અહીંયા આવવું તો એ બતાવાય, પણ આવા કપડાં પહેરીને નહીં આવવું તો એ ન બતાવાય. ખ્યાલ આવ્યો તમને? યુ કેનોટ પિક્ચરાઇઝ નેગેટિવ થિંગ, એ પિક્ચરાઇઝ ન થઈ શકે. એવી રીતે બધું જે સાચું હોય એ બોલવું જોઈએ, પણ સાચું હોય બોલવું જ જોઈએ એવો કોઈ કાયદો નથી. બોલીએ તો સાચું બોલીએ, પણ સાચું પાછું બોલવું જ એવો કોઈ નિયમ નથી. મૌન પણ રહી શકાય છે. જ્યાં એમ લાગે કે સાચું બોલવા જેવું નથી ને ખોટું બોલાય નહીં તો આપણે મૌન રહીએ. એવી રીતે જે બનતું હોય બધું બતાવવાની કોશિશ આપણે ન કરી શકાય. દુનિયામાં ઇવિલ્સ અને ક્રાઇમ્સ પણ બનતા હોય છે, પણ એ ક્રાઇમ્સ જો એજ્યુકેટ કરતા હોય માણસને તો એ ક્રાઇમ બતાવાય નહીં. એ બતાવવાનો ન હોય, એને કંટ્રોલ કરવાનો હોય. એ વાઇબ્રેટ મોડ પર જાય ને બીજા કોઈને ઉત્તેજિત કરે એ રીતે બતાવાય નહીં. ને ઘણી વસ્તુ એવી છે કે જેને બતાવવાના નામે એમ કહેતા હોય કે આ અમે કરીએ છીએ અને આ બને છે એટલે અમે બતાવીએ છીએ. પણ તમે બતાવવાનું શરૂ કર્યા પછી રેશિયો વધ્યો, ધીમે ધીમે રેશિયો વધતો ગયો છે. તમે બતાવતા ગયા અને રેશિયો વધતો ગયો, એનો મતલબ શું છે કે જેમ જેમ તમે બતાવો છો એમ રેશિયો વધે છે. તમે બતાવવાનું બંધ કરશો તો આ રેશિયો ધીમે ધીમે ડાઉન થશે. એની સામે તો કોઈ એજ્યુકેશન મળતું નથી અને બતાવવાનું ચાલુ રહ્યું. એક સ્ક્રીન પ્લે એવું ધીમે ધીમે ચાલુ થયું ને એના કારણે ધીમે ધીમે માણસના મગજમાં એક વિચાર બેસી ગયો, લવ ઇઝ અબાવ ઓલ, બધા કરતાં ઉપર સર્વોપરી હોય તો પ્રેમ છે. એક ખોટી મિત્રતા આવી ગયું, એક ખોટો એક મિત્ર પકડાઈ ગયો, એની સાથે દોસ્તી થઈ, એ દોસ્તીના કારણે એ બધે આપણને ટેગ કરતો જાય. એટલે એ જ્યાં જાય ત્યાં આને ટેગ કરીને જાય, ઓલો અમથો અમથો ત્યાં આગળ ફેમિલિયર થતો જાય. અને લેવા દેવા ન હોય તો એ ઘસરાય અંદર, અને પછી લબાચો એવો કરીને બેસે અને મમ્મી પપ્પા ત્યાં કે શું લબાચો કર્યો આને, તું આ બધું ક્યાંથી શીખ્યો? તો કે મને કાંઈ નહોતું આવડતું, એમને એમ શીખી ગયો, મને ખબર નથી કેવી રીતે શીખી ગયો. અને એવું મેસઅપ કરી નાખે કે જેમાંથી બહાર કાઢવો બહુ મુશ્કેલ બને છે. એટલા બધા ડિપ્રેશન કેસીસ ટીન એજમાં જ્યારે આવતા હોય ને, ખાસ કરીને અત્યારે હાઈએસ્ટ આખા નેશનલ લેવલ પર રીડિંગ એમ કહે છે કે હાઈએસ્ટ ડિપ્રેશન કેસીસમાં ગ્રોથ લેવલ જો વધતું હોય ને તો 19-26 વચ્ચેનું આ રેશિયો ખૂબ વધી રહ્યો છે. મને હજી ખબર નથી પડતી કે આ ઉંમર ક્યાં છે ડિપ્રેશનને લગતી. બહુ ફાસ્ટ, બીજામાં 2% ગ્રોથ હોય તો આમાં 22% ગ્રોથ હશે. આટલો ફાસ્ટ રેપિડ ગ્રોથ 19-26 કેવી રીતે થાય? કારણ કે 40-50 હોય ને બાપાને ડિપ્રેશન થવાના 10 કારણો છે. ધંધો નથી ચાલતો, ઉઘરાણી નથી આવતી, માલ પડ્યો છે, જતો નથી, છોકરો સમજતો નથી. આ આને ડિપ્રેશનનું કારણ શું છે? હું ચોક્કસપણે કહું કે આ 19-26 ને 18 ને 20 ને 23 ને 22 ને આ બધી જે ઉંમરમાં જે ડિપ્રેશન આવતું હોય ને, બે અને બે જ કારણ હોય, લેક ઓફ સિન્સિયરિટી ઇન સ્ટડીઝ અને લેક ઓફ મેચ્યોરિટી ઇન રિલેશન. દેર ઇઝ નો થર્ડ રીઝન, ત્રીજું કંઈ કારણ જ નથી. ગેરેન્ટેડ એક સિન્સિયરિટી સ્ટડીઝમાં નથી હોતી એટલે ડિપ્રેશન આવે, અને મોટા ભાગે મેચ્યોર રિલેશન્સ નથી હોતા. ઇમેચ્યોર ગમે ત્યાં ફરી આવે, પપ્પાને ખબર પડે, મમ્મીને કહે કે તું છે ને આને કહી દેજે આની કરતાં 12 વર્ષ મોટો છે, આ છોકરીને અક્કલ નથી, 30 વર્ષના ઢાંઢાની સાથે ફરે છે, પેલા લગ્ન નથી કર્યા, 6 ને ફેરવે છે, અક્કલ છે ને, એને આજે કહી દેજે આ છેલ્લી વોર્નિંગ છે, તું જો ના સમજાવી શકે તો પછી કાલે હું શું કરીશ મને ખબર નથી, અને હું આને નહીં કે હું એને સરખો કરી નાખીશ, તો આને સમજાવીને કહી દેજે આજે. એ તપીને બોઈલર ફાટ્યો હોય પપ્પાને, પપ્પા જાય ઓફિસે અને પેલી છોકરી સ્માર્ટ આવીને હસે, મમ્મીને કે મમ્મી પપ્પાને કે ચીલ ચીલ કુલ ડાઉન,
મારામાં અક્કલ છે, હું કઈ આગળ નથી વધી, આ જસ્ટ ટાઈમ પાસ છે, કોઈ ટેન્શન ના કરે. પપ્પાને કહી દેજે, લે લે તમે બેન ટાઈમ પાસ કહી દો, ઓલો સમજે ટાઈમ પાસ. તમે તો ડાઉ ડિક્લેર કરશો એટલે ઓલો બેભાન નહીં થાય. તમે ટાઈમ પાસ સમજો, એ તો ઓફિશિયલ મેચ સમજે છે. તમે એ તમે નેટમાં પ્રેક્ટિસ કરતા હોય રીતે રમતા હશો, એ તો ઓફિશિયલ મેચ સમજીને બેઠો છે. અને તમે કહી દો કે હું ડિક્લેર કરું તો ઓલો ક્યાં જાય ક્યાં. એટલે આ છે ને ઇમેચ્યોર છે બધું, કે ખબર જ નથી હોતી કે ક્યારે શું કરવાનું. ખાલી બે ચાર વસ્તુ જોઈ અને ખેંચાઈ જવાનું અને ઢસડાઈ જવાનું, પોતાની કક્ષા ભૂલી જવાની, પોતાની બધું ભૂલી અને ઢસડાવાનું. આજે શરૂ થયું ને, નહીં કાસ્ટ જોવાની, નહીં રિલિજન જોવાનું, કશું જ જોવાનું નહીં. અને ક્યાં ભેગા થયા ને ક્યાંથી ક્યાં ઉપડ્યું, આ દર અઠવાડિયે છે ને આવા કોઈ એક કેસ આવતા હશે. અને જ્યારે સાંભળીએ ત્યારે એમ લાગે કે એના કોમન તર્કો હોય. આ ઇલાચીને પણ જ્યારે ના પાડી હશે અને પપ્પાની સામે કોમન તર્કો લગાડ્યા કે બેટા આપણા કયા કુળમાં જન્મ્યા ખબર છે, આપણા ઘરના સંસ્કાર શું, આ સંસ્કાર તો પુણ્યશાળીને મળે, તો કે પપ્પા એ જ ઈચ્છું છું કે હજી કોઈ એક જણને આપણા ઘરના સંસ્કાર મળે. હું ખોટું ક્યાં કરું, હું ખોટું ક્યાં કરું. આ તમે જુઓ, આજનો છોકરો કે આજની છોકરી જ્યારે ખોટા રસ્તે જતા હોય કે ઇન્ટરકાસ્ટ કે ઇન્ટરરિલિજનમાં જતા હોય ને, ત્યારે એના પપ્પા મમ્મી સામે ફેમસ કોમન ડાયલોગમાં હું ત્રણ જણને જૈન બનાવીશ. એટલે ભાઈ તું તારી જાતને પહેલા સાચવ, તું તારી જાતને સાચવ, હું ત્રણ જણને જૈન બનાવીશ. એ પુણ્ય ના બંધાય. આપણે એકલા એકલા જૈન ધર્મ પાડીએ એની કરતાં હું ત્રણને જૈન ધર્મ અપનાવીશ. તું તારી મેળે તારું સાચવ પહેલા, બહુ મોટા સપના ના જો. આ બધા ઇમેચ્યોર થોટ્સ છે, ઇન્ફેક્ચ્યુએશન છે, અને એમાં આગળ વધી જાય. આ કોમન તર્કો શેના માટે તમે ના પાડો, આ બધા ટેબુસ તમે કંઈ આવું બધું કરો છો. અને એવી ચડભડ ચડભડ ચાલે, ઇલાચીના ઘરમાંય ચાલી હશે, આજના કોઈ ઇલાચી હોય એના ઘરમાંય ચાલે. એને વાત મૂકે ને પપ્પા મમ્મી તડફડ તડફડ કરી નાખે, તને કંઈ ભાન ભાન પડે છે, એનું ફેમિલી શું, કઈ કાસ્ટ, કયું રિલિજન, શું લઈને આવ્યો છે, તને શરમ આવી જોઈએ આ પ્રપોઝલ લઈને આવ્યો. હાલ્યો આવે કંઈ ને કંઈ, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, કંઈ બકવાસ કરવા બેઠો. મમ્મી કાન ખોલીને સાંભળી દે, ઘરમાં દૂધ આવે છે ને, કાલથી પૂછજે કે આ કઈ ગાયનું દૂધ છે, હિન્દુએ પાળેલી ગાયનું કે મુસ્લિમે પાળેલી ગાયનું, પૂછી લેજે. મમ્મી શરમ આવે પપ્પા તમને અનાજ લઈને આવો છો, કોના દુકાનમાં, અને હિન્દુના ખેતરમાં ઉગેલું અનાજ છે કે મુસ્લિમના કે સિંધીના ખેતરમાં ઉગેલું છે, પૂછી લેજો. ખબર નથી પડતી, તમે માલ લઈ આવો છો, કાપડ લઈ આવો છો, બધું પૂછી પૂછીને લાવો છો, તમે જે મળે લાવો છો. પપ્પા મમ્મી કાન ખોલીને સાંભળી લો, ટાંચણી મારો, એક ટીપું લોહી નીકળે ને, એ લોહીનું ટીપું લાલ હોય છે. એને કોઈ કાસ્ટ કોઈ રિલિજન નથી હોતી, બધાનું લોહીનું ટીપું લાલ હોય છે. આ બધું તમે લગાવેલા ટેબુ છે, અમને માન્ય નથી. એ અત્યારના બધા જે ફંડા નીકળ્યા છે ને, સાંભળવાની બહુ મજા આવે. મજા આવે. આ બધા કોમન તર્કો છે અત્યારના. અરે આ તર્કો ના આધારે જો ચાલવા જઈએ તો 30 વર્ષમાં સોસાયટી સુસાઇડલ માર્ગ ઉપર આવીને ઊભી રહે, આ દુનિયા ચાલે નહીં. આ જે વસ્તુના નિષેધો હશે એની પાછળના સ્ટ્રોંગ રીઝન્સ હશે. દેર હેઝ ટુ બી સમ રીઝન, કોઝલેસ નથી આ બધું એમને. આ માળખું ટક્યું છે, ધીસ ઇઝ નોટ મિયર રિજિડિટી, એવું છે જ નહીં. અને તમારા સુખથી વધીને કોઈ મા બાપને આગળ કશું હોતું નથી. એક જનરેશન ગેપ ઊભો થાય એટલે જૂના જે કે એને રિજિડમાં રિજિડિટીમાં ખપાવી દેવાનું, એને એકદમ બેઝલેસ સિસ્ટમ છે, કસ્ટમ્સ એવા છે, એની પાસે કોઈ બ્રોડ માઇન્ડ નથી, એ નેરો ગેજ પર જ ચાલનારી ગાડી છે, છુકછુક ગાડી, એ લોકો લાંબુ પોળું વિચારતા જ નથી, અમારા પ્રેમની તો કંઈ પડી જ નથી, એમને પોતાની પ્રેસ્ટીજની પડી છે. આ જ બધા કોમન ફેક્ટર્સ પર ચાલી અને ચાલ્યા કરે, ઘરમાં ચર્ચાઓ ચાલે, જ્યારે પણ ઘરમાં કોઈ પ્રકરણમાં નામ મુકાય ને ત્યારે વાત આવીને ઊભી જાય. છોકરીઓ તો ગમે ત્યાં જાય, છોકરી તો જિમ્નેશિયમમાં ગઈને ક્યાંક મન દઈ દીધું, હવે ઓલો ક્યાંક સિંધી હોય, ક્યાંક અગરવાલ હોય, ક્યાંક મુસ્લિમ હોય, ગમે તે કાસ્ટનો કમ્યુનિટીનો હોય, છોકરી જૈન હોય, હિન્દુ હોય, બ્રાહ્મણ હોય, પટેલ હોય, વાણિયાની દીકરી હોય, કંઈ પણ હોય, સામે પપ્પા મમ્મીને કહે તો પપ્પા મમ્મી વિચાર ના કરે, એ વિચાર ના કરે. જ્યારે પોતાનો પ્રોડક્ટ એવો છે, તમે જુઓ કે કાર કંપનીઝવાળા, એ લોકો કેટલીક બ્રાન્ડેડ કંપનીઝ હોય તો એ કંપની પોતાની પ્રોડક્ટને ગમે તે નથી મૂકતા. તમે પૈસા આપે, તમે આપી દીધા, તમને એમ ગમે ત્યાં લોકો પૈસા મૂકી નથી દેતા. એને ખબર હોવી જોઈએ, રોલ્સ રોયસ પૈસાથી નથી ખરીદાતી, સ્ટેટસથી ખરીદાય છે. તમે ઇવન ઇફ યુ આર કેપેબલ ટુ પે ફોર ઇટ, તમને ના મળે, તમારો પ્રોફાઇલ જોશે, તમારો ટ્રેક રેકોર્ડ જોશે, તમારી પ્રેસ્ટીજ જોશે, અને પછી લાગે કે યુ આર નોટ એલિજિબલ ફોર માય પ્રોડક્ટ, ઇવન યુ આર કેપેબલ ટુ પે ફોર ઇટ, ના પાડે કે અમારે નથી આપવી, પણ આ પૈસા છે કે એકલા પૈસાથી અમે પ્રોડક્ટ નથી આપતા, સાથે અમારી પણ એક પ્રેસ્ટીજ હોય છે કે અમારી ગાડી કોણ ચલાવે છે, કોણ ચલાવે છે. આ રીતે એ લોકો જોઈને પછી આપે. અને પૈસાથી તમને, તમારે પૈસાથી મતલબ છે ને, તો ના, પૈસા ખાલી એક મેટર નથી કરતા, પૈસા તો એક પાર્ટ છે ચાલો અમારા પ્રોફેશનનું, પણ એક પ્રેસ્ટીજ પણ હોય ને,
કે ગમે તેવો માણસ અમારી ગાડી ચલાવે એ અમારે નથી જોતું, નથી જોતું. કોઈ પણ માણસ એમ લાગી આવે કે ખરાબ, આજે સવારે મેં જોયું, કહો કે 24-25 લાખની ગાડી લીધી, ગાડી બરાબર ચાલતી નથી. સેલ્સમેનને કીધું, શોરૂમમાં જઈને કીધું, કેટલું કહી આવ્યો, ઓલો સાંભળવા તૈયાર નહીં, તારથી થાય કરી લે, મેં વેચી દીધી, હું છૂટો. ઓલાએ આગળ બે ગધેડા જોડ્યા અને ગધેડા ટક 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 કરતા ગાડી લઈને જાય એ રીતે શોરૂમ સુધી પહોંચ્યો. ઓલો માફી માંગતો કે ભાઈ તું આ ગધેડા કાઢી નાખ, તું આ ગધેડા કાઢી નાખ, આખો વિડીયો ઉતારો વાયરલ કરી નાખીશ, કે ગાડીનું બેન્ડ વાગી જાય, આ ગધેડા ગાડી છે, આ ગધેડા ગાડી છે, કોણ ફેરવે આને, આજે જ સવારે મેં વાંચ્યો છે હમણાં. એટલે આ રીતે માણસને ખબર પડી ને, ઓલો આવી ગયો શોરૂમ કે તારા પૈસા પૂરા પાછા, લાવ કાર પાછી, ચાવી આપી દે ને કાર મૂકી દે, અહીંયા મારી ભૂલ થઈ ગઈ, પણ તું આ બધું બંધ કર તોફાન. એને જે દિવસે લાગે ને કે મારી પ્રોડક્ટની વેલ્યુ ખતમ થાય તો પૂરા પૈસા આપી અને ફેરવેલી ગાડી પાછી લઈ લે છે. એને ખબર છે કે આ મારી પ્રોડક્ટ છે, એની પથારી ફરી જશે, એક પ્રેસ્ટીજ હોય છે. અને દરેક ફેમિલીના એક રેપ્યુટેશન હોય છે, ફેમિલીનું એક રેપ્યુટેશન હોય છે. હું ફરીથી કહું કે વોટ ઇઝ ગુડવિલ, કોમર્સ લાઇનમાં ભણેલાને ખબર છે કે ઇઝ એ ઇનટેન્જીબલ એસેટ કહેવાય છે. ઇનટેન્જીબલ એસેટ, જેનો નાશ કરી ન શકાય એવી એક એસેટ છે. અને યુ એન્ડ યુ ઓલ બીઈંગ ઇન ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, તમે એસેટનો નાશ કરો, એમ આ ગુડવિલને તોડી નાખવાની. આ ગુડવિલ કંઈ આપણા 10-20 વર્ષના પુરુષાર્થથી પેદા થઈ જ, 3 પેઢીએ ભેગા મળી અને 50 વર્ષ મહેનત કરી હોય ને, ત્યારે જોઈન્ટલી 3 પેઢીના સંયુક્ત પ્રયાસના પરિણામે એક ફેમિલીની ગુડવિલ તૈયાર થાય છે. એને કોઈ એક છોકરો કે એક છોકરી ફટ કરતી તોડી ન શકે, એને હક નથી. એ પ્રેમમાં પડે એટલે એનો મતલબ એ નથી કે આખા પરિવારની 50 વર્ષની પથારી ફેરવવાનો એને હક મળે. એટલે એ એમ જ વિચારે છે કે અમે પ્રેમમાં પડ્યા એટલે તમારા કારણે, તમે તમારા ગુડવિલનું વિચારો, તમારા પ્રેમનો વિચાર નહીં કરવાનો. અરે ગુડવિલનું વિચારો એટલે પ્રેમ તારો એકલાનો છે, ગુડવિલ 3 પેઢીની ભેગી મહેનત છે ભાઈ. તો અમે પહેલાં આનું વિચારીએ કે પહેલાં આનું વિચારીએ? માણસ એમ જ વિચારતા હોય છે ને કે તમે તમારા પ્રેમનું વિચારો, અમારા ગુડવિલનું, તમે ગુડવિલનું વિચારો, અમારા પ્રેમનું શું? પ્રેમ તો તારો જાન્યુઆરીમાં શરૂ થયો, જુલાઈમાં વયો જશે. તારો ભરોસો છે? આ ગુડવિલ 1973થી હાલી આવે છે અને હજી 2040 સુધી લગાવવાની છે. તું આવી રીતે એમ 6 મહિનામાં ફૂંક મારીને ઉડાવી દે એ અમારી ગુડવિલ એવી ન હોય, અને એવું અમે નહીં કરવા દઈએ. દે હેવ ઓલ ધ રાઇટ્સ રિઝર્વડ. ના પાડવાનો હક છે પપ્પા મમ્મીને, શેના માટે ના ના પાડે? એમને લાગતું હોય કે આ અનનેસેસરી ખોટા સ્ટેપ ભરે છે દીકરો કે દીકરી, ના ના પાડે. તમારે આમાં ના નહીં પાડવાની. તમે છે ને, તમે આમાં માથું નહીં મારો, મારી લાઈફ છે, મને મારી લાઈફનું ડિઝાઇનિંગ મારી રીતે કરવા દો. બોલ્ડ હોય તો સ્ટેટમેન્ટ આપી દે, મને મારી લાઈફનું ડિઝાઇનિંગ મારી રીતે કરવા દો. અરે તારી રીતે તારું ડિઝાઇનિંગ કરવા દઈએ તો તે ભળતું કંઈક મલ્ટીકલર પિક્ચર દોરી નાખ્યું હોત. તું 6 મહિને ડિઝાઇન બદલે છે, તારું ઠેકાણું છે? અને તારી રીતે તારું ડિઝાઇનિંગ કરવા દેવાય? તારી હેરસ્ટાઈલ 4 મહિને બદલાય, લાઈફસ્ટાઈલ 12 મહિને બદલાય, પણ લાઈફસ્ટાઈલ 12 મહિને બદલાય, લાઈફ પાર્ટનર 12 મહિને ન બદલાય. આજે મને ફાવે છે તો સાથે રહેશું, નથી ફાવતું તો જતા રહેશું. એવી રીતે ઉતાવળ ન કરાય બેટા, તું શાંતિ રાખ, જરાક ઉતાવળો ના થા. મને એકવાર જો આમાં તો કેવું છે, સોમવારે લગન, સોમવારે મળ્યા, મંગળવારે ગમ્યા, બુધવારે લગન, શુક્રવારે ભલે છૂટા, પણ એકવાર તો કરી નાખવાનું. બહુ ફાસ્ટ ફાસ્ટ તો અમારી ડિક્શનરીમાં એ કરતાં પહેલાં એફ આવે છે, પહેલાં ફાસ્ટ જ આવે. અમે તો ફાસ્ટ લાઈફ જીવનારા છીએ અને ફટા કરતાં પહોંચી જવાનું, ભલે ને ગમે તે હોય. અમે ધર્મ ભલે જુદો હોય, કાસ્ટ ભલે જુદો હોય, અમે તો અમારા મનથી મળેલા છીએ અને અમે નક્કી કરેલું છે. પપ્પા મમ્મી કહેવા જાય તો આ બધું જો અમારું કમિટમેન્ટ છે, 3 વર્ષથી છે અને અમે આમાં પાછા નહીં ફરીએ. પાછા એટલા બધા સોફિસ્ટિકેટેડ દીકરો કે દીકરી હોય, જો એક વસ્તુ છે પપ્પા મમ્મી તમે સાંભળી લો, હું ઉપરવટ જઈને નહીં કરું, હું અહીંયા જ કરીશ, બીજે નહીં કરું. અને ત્રીજું, તમે હા પાડો પછી જ કરીશ. એટલે યુ આર ફોર્સિંગ કે તમે હા જ પાડો એમ, હું બીજે નહીં કરું. એટલે પપ્પા તમને કુંવારા તો રાખવાના નથી, તો શું કરવાનું? એકલો બેટ્સમેન હોય, સામે છેડે કોઈ ન હોય, તે બેટ્સમેન શું કામનો? ગમે એવો કોહલી હોય તો શું કામનો? પણ સામે કોઈ હોય તો આ રમશે ને, એટલે લાવવા તો પડશે. સામે સામે ભુવનેશ્વર લાવવો પડે, બુમરા લાવવો પડે, કોક તો લાવવું જ પડશે ને. ગમે તે પપ્પાને એમ હોય કે રોહિત શર્મા જેવો લાવીએ તો સારી જોડી જામે. હવે પેલે કાંઈ ના આવે તો છેલ્લે જે હોય એ આ દોડતો થાય, એટલા માટે કોક તો લાવવો જ પડશે. પણ પપ્પા પ્રિફર શું કરે કે આની સામે કોણ હોવો જોઈએ? પપ્પા તો પ્રિફર કરે ને કે આની સામે કોણ જોઈએ. તો એ જોઈને મૂકવાનું હોય કે કોઈ દિવસ એવા 11 નંબરવાળાને અને 3 નંબરવાળાને ભેગા કરીને સામ સામે ન લવાય, એ રીતે ન લાવે. એ જે ક્વોલિટી હોય ઓપનિંગમાં જોડી જે આવતી હોય એને એ રીતે પાર્ટનર્સને મૂકે કે ભાઈ આ લોકો બેન્ચ થાય, એ સરખું રમી શકે એવાને મૂકે, એકબીજાને સપોર્ટમાં ઉભારી શકે એવાને મૂકે. હવે આને હાચવવામાંથી જ આ ઊંચો ના આવે નહીં તો, આને હાચવવો જ પડે. લાયબિલિટી હોય તો એટલે કે દર છઠ્ઠા બોલે રન લઈ લેવાનો,
સ્ટ્રાઈક રોટેટ કરવાની, એને રમવા નથી દેવાનો, એને રમવા નથી દેવાનો, એને રમવા નથી દેવાનો, તો શું કરવા સાથે બેહાડ્યો? પણ પછી એવાને તમે સાથે બેસાડો તો આના માટે ભાર ના વધે, આ રમવાને બદલે એને સાચવવાથી ઊંચો ના આવે, એને પોતાના રન બને કે ન બને એને બોલ ફેસ ન કરવા પડે, એટલું ધ્યાન રાખવાનું ખાલી જિંદગી પર. હવે આ રીતે જો પાર્ટનરશિપ ઓપન થાય તો આખી ટીમ આગળ શું કરશે? એટલે જે કામ છેલ્લે થવાનું હોય એ કામ પહેલેથી જ શરૂ થઈ જાય. જો પહેલા 11 નંબર વાળાને ઓપનિંગમાં ઉતારો તો, એટલે એવી રીતે કોઈ ટીમ વાળા પણ મેનેજ ન કરે તો લાઈફ પણ એ રીતે ન ચાલે. પ્રોપર પાર્ટનર જોઈએ, અને એ જો સરખું ન હોય, પોતાની રીતે શોધવું કે ન શોધવું, પપ્પા મમ્મીના ડિસિઝન પાવરથી કરવું, એ બધું પછી વાત. પહેલા નંબરમાં આ પ્રકરણ જ્યારે આગળ ચાલતા હોય ને, ત્યારે કોઈક ના પાડતું હોય અને આપણે આપણા લિમિટ ઝોનની બહાર જઈને આપણે આગળ વધતા હોઈએ, તો ત્યારે વિચાર એ કરવાનો છે કે મન મૂકીને આંખ મીંચીને આગળ ન વધવાનું.